તમે એકવાર તમારું ઇન્ટ્રોડક્શન ફરી એક વખત આપી દેશો. ઓકે, તો વિશાલ મારું નામ છે. હું મારા મોમ અને પપ્પા વિશાલ શાહ કંઠિયાવીના મમ્મી પપ્પા અને હું બોગીવલીમાં રહીએ છીએ. મારા પપ્પા એલઆઈસી એજન્ટ છે અને મારા મોમ હાઉસ વાઇફ છે. મેં મારું એજ્યુકેશન વાઇઝ બીટેક કર્યું છે મેકેનિકલ એન્જિનિયરિંગ ફ્રોમ સરદાર પટેલ કોલેજ ઓફ એન્જિનિયરિંગ મુંબઈથી. અને કરન્ટલી આઈ એમ વર્કિંગ વિથ મહિસા પેકેજિંગ સિસ્ટમ્સ LLP. ઓકે, જી, બહુ સરસ. ઓકે, તમારા બિઝનેસ વિશે કંઈ કહી શકો? કેવું છે તમારું પ્રોફાઇલ ને ત્યાં? બેઝિકલી મારું બિઝનેસ નથી, આઈ એમ એમ્પ્લોય ઓવર ધેર. અને હેન્ડલિંગ સેલ્સ એન્ડ માર્કેટિંગ, વોટએવર ધ, મતલબ અમે મશીન મેન્યુફેક્ચરિંગ કંપની છે અમારી. અને એ FMCG છે, ફાર્માસ્યુટિકલ્સ છે, ફૂડ રિલેટેડ વસ્તુઓ છે, એના પેકેજિંગમાં યુઝ થાય છે. તો મશીનરી બેઝિકલી મેકેનિકલ એન્જિનિયર મશીનરી બનાવીએ છે, એવું છે. ઓકે, ગુડ 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 ગુડ, હેપી ટુ સી યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ફોર પ્રોવાઇડિંગ ધીસ પ્લેટફોર્મ ટુ અસ સર. થેન્ક યુ, કીપ જોઇનિંગ. હા જી, હા, ફેનિલ ભાઈ ફરી ઇન્ટ્રોડ્યુસ કરો પ્લીઝ. So my name is Fenil Shah. Good afternoon. So currently I am working in Yes Bank. I am going to shift to HDFC Bank after this lockdown. So maro 2 years no experience jo treasury team ma kaam karu jo bank ma, ane matlab I articleship ma bhi 3 years no experience hatu, matlab 3 years experience in articleship ane pachi 2 years after. અને કરન્ટલી હું મુંબઈમાં કાંદિવલીમાં રહું છું. મતલબ મારા મમ્મી પપ્પા અને મારી બેન છે. મારા પપ્પાનું ટેક્સટાઈલનું છે બિઝનેસ, મમ્મી હાઉસવાઈફ છે, અને મારી બેન એ ક્લાસિક હોલિડેઝમાં છે. એ બેન ગ્રેજ્યુએશન કમ્પ્લીટ. જી, એક જ મિનિટ, જસ્ટ મિનિટ. તમારું અનમ્યુટ થઈ ગયું છે, એ મ્યુટ, અરે મ્યુટ થઈ ગયું છે, અનમ્યુટ કરી દેજો. ફેનિલ ભાઈ, હા, બસ, ઓકે. સો શુડ આઈ સ્ટાર્ટ અગેન? નહીં નહીં, બસ છેલ્લી લાઈન જે છે ત્યાંથી જ રિપીટ કરો, તમારા ફાધરના બિઝનેસથી. હા, તમારા પપ્પાનું ટેક્સટાઈલનું બિઝનેસ છે, મારા મોમ હાઉસવાઈફ છે, અને મારી સિસ્ટર જે છે એ ક્લાસિક હોલિડેઝમાં છે. અને મતલબ બીંગ ઇન ટ્રેઝરી, તો અમારું ફાઇનાન્શિયલ માર્કેટ્સ થી મોરલેસ હોય છે. મતલબ ફાઇનાન્શિયલ માર્કેટ્સ ના કનેક્ટેડ, લાઈક ફોરેક્સ છે, ટ્રેઝરીમાં ફોરેક્સ છે, આપણું બેંકનું SLR, નોન SLR, એ બધાનું છે. પ્લસ એક્સપોઝર, ઓવરઓલ એક્સપોઝર, મતલબ ટ્રાવેલિંગ ને બધું આર્ટિકલશીપમાં બહુ કર્યું છે. તો આઈ લાઈક એક્સપ્લોરિંગ, મતલબ નવી નવી જગ્યાએ, નવી નવી ફિલ્ડમાં અત્યારે શું ચેન્જીસ થઈ રહ્યા છે, મતલબ શું ઇમ્પેક્ટ થઈ શકે છે આપણા ઇકોનોમીને. સો ધેટ ઇઝ હાઉ ધ માય થિંકિંગ પર્સપેક્ટિવ છે. સો મતલબ અમારા આપણા સમાજનું ને બધું જે છે એમાં આઈ લાઈક ટુ પાર્ટિસિપેટ અને એમાં એક્ટિવલી ઇન્વોલ્ડ હોઉં છું. જી જી, નહીં, બહુ સરસ. તમે એક્સપેક્ટેશન શું રાખો છો ગર્લ્સ પાસે? બરાબર, બાકીનો જેટલો ટાઈમ છે ને એ નીકળી ગયેલો છે, એટલે જયારે બી ડિસિઝન લો ત્યારે ક્વિકલી ડિસિઝન લેજો. આની થોડું એડજસ્ટ કરીને અને દેવલી છે એટલે ટુ પાર્ટિસિપેટ, મતલબ આમાં પાર્ટિસિપેટ કરવાનું ને બધું. માય ફાધર એન્ડ માય પપ્પા રેગ્યુલરલી વિઝિટ કરતા રહેતા હોય છે. ઓકે, ઇટ ઓલ ઇઝ અ ગુડ ટાઈપ ઓફ ધેટ વોઝ ઓન્લી. યસ યસ, ધેટ્સ વેરી નાઇસ, ધેટ્સ વેરી નાઇસ, ગુડ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ ભાઈ. રાહુલ ભાઈ શાહ, B24. યસ, જસ્ટ વન મિનિટ, શેતર. Yes, you can start now. Okay. Hi all, I guess all are doing good. Hello. મારું નામ વિરલ રાહુલ ભાઈ શાહ છે, મૂળ સાલડી નો છું. સો મેં મારું MSCIT DIS સાલડી બટા રાહુલ ભાઈ ના સંજો રાહુલ ભાઈ ના સંજો હા હા અચ્છા ઓકે બરાબર સરસ ગુડ હા તો હું
મેં મારું માસ્ટર ડીઆઈસીટી ગાંધીનગરથી કમ્પ્લીટ કર્યું છે અને છેલ્લા બે વર્ષથી બેંગ્લોરમાં હું સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કરી રહ્યો છું કોવિયમ ટેકનોલોજી કરીને. એમાં મેઇન વર્ક છે ઇન્ડોનેશિયન ઈ કોમર્સ માટે અને મોસ્ટલી મારી હોબીઝ નેટફ્લિક્સ નવી નવી લાઈક સાઉથમાં તો સાઉથ એક્સપ્લોર કરી રહ્યો છું છેલ્લા બે વર્ષથી અને મ્યુઝિક અને એ રીતે છે. સ્પોર્ટ્સમાં આઈ લાઈક મોસ્ટલી બેડમિન્ટન અને ક્રિકેટ. અને એક્સપેક્ટેશન ની વાત કરું તો એક્સપેક્ટેશનમાં જસ્ટ એ છે કે જે પણ હોય એ લાઈક એના પોતાના બી એમ્બિશન હોવા જોઈએ અને એની પોતાના એમ્બિશન પર એ વર્ક કરે સાથે. એટલે તમે જોબ કરવા દેશો એને કરવું હોય તો લાઈક એ જે એના એમ્બિશન હોય લાઈક એને જે બનવું લાઈક આઈ ગેસ ગુડ ગુડ રાઈટ આઈ ગેસ ધેટ્સ મચ. અને બીજું કઈ તમારે કેવું છે બીજી એક્સપેક્ટેશન? ના આઈ ગેસ આ એક જ એક્સપેક્ટેશન છે કે એનું પોતાના બી કોઈ એમ્બિશન હોવા જોઈએ લાઈક જે બી એને કરવું હોય. ઓકે તમારી પોતાની બીજી હેબિટ્સમાં કે બીજું કંઈ કોઈ એક્ટિવિટી શેર કરવી હોય? મોસ્ટલી હું ટ્રાવેલિંગ કરું છું વધારે કે જ્યારે બી ફ્રી ટાઈમ મળે છે ત્યાંથી આજુબાજુ સાઉથમાં લાઈક ધેર આર ગુડ પ્લેસીસ તો હું મોસ્ટલી ત્યાં ફરું છું એ રીતે. ઓકે બરાબર છે. ઓકે ચલો થેન્ક યુ. તમારી સાથે તો પરિચય પહેલી વખત થયો. રાહુલભાઈને સારી રીતે ઓળખું છું બરાબર. ગુડ ગુડ ચલો થેન્ક યુ સો મચ. યસ જી આપો ઇન્ટ્રોડક્શન કરો. ગુડ આફ્ટરનૂન. મારું નામ વિરાલ રાકેશ શાહ છે. મારું ફાધરનું નામ રાકેશ બ્રજલાલ શાહ છે. મારું નેટિવ પ્લેસ છે વડાવલી. 108 સમાજ નો છું. મારું ડેટ ઓફ બર્થ 1 નવેમ્બર 1993 છે. ઓકે પછી મારી હોબીઝ છે ટ્રાવેલિંગ, મ્યુઝિક મને બહુ ગમે છે. એટ પ્રેઝન્ટ હું મુંબઈ કાંદિવલીમાં રહું છું. એટ પ્રેઝન્ટ હું ડાયમંડ કંપનીમાં જોબ કરું છું. જી હા. બીજું તમારી કઈ એક્સપેક્ટેશન છે પાર્ટનર્સ પાસેથી? કે નેચર વાઇઝ સારી હોવી જોઈએ. ધેટ્સ ઇટ. જી બરાબર. અને ના હોય તો એડજસ્ટ કરશો? હા ચાલશે. યસ મારી મોમ હાઉસવાઈફ છે અને મારી બેન 10th સ્ટેન્ડર્ડ માં છે. અચ્છા ઓકે બરાબર. અમદાવાદ જ રહેવાનું ને તમારે કે મુંબઈ? નહીં મુંબઈ કાંદિવલી. મુંબઈ મારું નામ ક્રિંજલ ચેતન શાહ છે. હું કાંદિવલી ઈસ્ટ માં રહું છું. મારું ક્વોલિફિકેશન છે સીએસ અને LLB. 2 યર્સ કમ્પ્લીટ થઈ ગયું છે. લાસ્ટ સેમિસ્ટર ની એક્ઝામ હવે આવશે. જી એક્ચ્યુઅલી મે મંથ માં જ હતી બટ લોકડાઉન ના કારણે ઈ કઈક પોસ્ટપોન થઈ છે એવી રીતના છે. અત્યારે બધા લોકડાઉન છે. હા જી બિલકુલ. હવે તમારી શું એક્સપેક્ટેશન છે? એક્સપેક્ટેશન લોકેશન વાઇઝ કઈ અમને એવું પ્રેફરન્સ નથી. ફેમિલી થોડીક એડજસ્ટ કરી શકતી હોય. ધર્મિષ્ઠ હોવી જોઈએ ફેમિલી અને કઈ પ્રોબ્લેમ નથી અગર છોકરો થોડુંક એજ્યુકેશનલ માં સ્ટ્રોંગ ન હોય તો પણ. ઓકે મારો સવાલ એટલો છે કે છોકરો અમદાવાદમાં હોય તો? હા અમે વિચારીશું. ફેમિલી ડિસિશન હશે, મ્યુચ્યુઅલ ડિસિશન. અગર લોકો સારા હોય તો અમે ડેફિનેટલી આ પ્રપોઝલ માટે વિચારીશું. જી ડેફિનેટલી. બસ અમારે બધા પાસેથી આટલી જ એક્સપેક્ટેશન છે કે અમદાવાદ, મહેસાણા, મુંબઈ, સુરત એ શબ્દ બધા ભૂલી જાય, ખાલી 108 શબ્દ યાદ રાખે. 108 રાઈટ બરાબર. હા વેરી ગુડ. બહુ સરસ બહુ સરસ. તમારી જોબની અત્યારે જોબ તમારી કન્ટિન્યુ છે? હા હું અત્યારે IVP લિમિટેડમાં વર્ક કરું છું. સેક્રેટરીયલ એન્ડ લીગલ ડિપાર્ટમેન્ટની મેમ્બર છું. એટલે મને 2 ક્વોલિફિકેશન્સના હિસાબથી જોબ મને મળી છે અને ઈ મુંબઈમાં જ જોબ છે. એન્ડ ટ્રાવેલિંગ માટે કાંઈ એટલો ઇશ્યુ પણ નથી થતો. વર્કિંગ અવર્સ ફ્લેક્સિબલ છે. અત્યારના વર્ક ફ્રોમ હોમ છે એટલે અમે કાંઈ એવું પ્લાનિંગ પણ નથી કર્યું.
કે લોકડાઉન જેવું લિફ્ટ થાય એવું તરત અમે વર્ક સ્ટાર્ટ કરીએ. અત્યારના વર્ક ઘરેથી પણ થઈ રહ્યું છે, એટલે કન્ટિન્યુ થઈ રહ્યું છે. જી બહુ સરસ, વેરી ગુડ, એપ્રિશિએટ યોર એફર્ટ. થેન્ક યુ, થેન્ક યુ સો મચ, એન્ડ થેન્ક યુ ટુ યોર ટીમ ઓલસો કે તમે આટલું મહેનત કરો છો, ટેકનોલોજી ને યુઝ કરો છો. સારું, આપણે તો બધા ટેકનોલોજી ના માણસો છીએ, એટલે એનો છૂટકો નથી. યસ, થેન્ક યુ, થેન્ક યુ ફોર જોઈનિંગ, થેન્ક યુ સો મચ. યસ જી, ઋષભભાઈ નથી, તમારો અવાજ મ્યુટ છે, તમારો અવાજ મ્યુટ છે. નીચેથી અનમ્યુટ કરવું પડશે. અનમ્યુટ કરવું પડશે. હેલો, હા હવે આવે છે. જી હાય, આઈ એમ ઋષભ. હાય, આઈ એમ ઋષભ. I am Rushabh Shah. Welcome. Yeah, welcome. Yeah. Welcome. Thank you. Recently hu Bank of Baroda Global Share and Services ma job karu chu, Gandhinagar Gift City. Ji. Ha, tya mane recently 6 mahina thaya che. In previous main 3 varsh Kotak Mahindra Bank ma kaam karyu che. Ji. Tya gaadi hu deputy manager hato ane ahiya Gift City je transfer Dena Bank Baroda Bank અને બેંક ઓફ બરોડા અને વિજય બેંકનું જે મર્જિંગ થયું ત્યાં હું આસિસ્ટન્ટ મેનેજર છું ઇન કરન્ટ એકાઉન્ટ. ત્યાં અત્યારે કરન્ટલી ઇન બેન્કિંગ સેક્ટરમાં 4 વર્ષ મને થયા છે. બરાબર, બેન્કિંગ સેક્ટરનો જ બધો એક્સપિરિયન્સ છે તમારો. યસ યસ યસ, ધેટ્સ કરેક્ટ. સર, મેં મારા BCA કરીને મેં MCOM કર્યું છે. BCA પછી બેન્કિંગનો કોર્સ કરેલો મેં 6 મહિનાનો. જી, અને કોર્સ વિમાનમાં જોબ. બેંક ને રિલેટેડ સવાલ પૂછવા, 1 લાખની લોન બેંકો બધાને આપશે ખરી? 1 લાખની લોન માં એવું છે, અમુક હજી તો કોઈ એની પોલિસી બહાર પડી નથી બેઝિકલી, બટ સમ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ જે નાના ઉદ્યોગોને ચાન્સ મળે છે તો સરકારે પ્રિફર આપે. સરકાર જામીન લેવાની ના પાડે છે, સરકાર જામીન લેવાની તો ના પાડે છે, તો પછી સિક્યોરિટી 2 લાખ રૂપિયાની દરેક સર, દરેક બેંક સરકારની સરકાર ઉપર એ લોકો નહીં આપે ડોક્યુમેન્ટ્સ વગર તો એક બી નહીં આપે સર, કારણ કે બધા પોતાનું રિસ્ક પહેલા જોશે. સો મેબી એ પોસિબલ તો નથી. તમારી હોબી એન્ડ એક્સપેક્ટેશન જણાવશો? યસ એક્ઝેક્ટલી, મારી હોબીમાં રાખો છો પ્રેક્ટિસ પાટે? એક્ઝેક્ટલી, અત્યારે મારી હોબીમાં ક્રિકેટ, એવરી સન્ડે ક્રિકેટ ને સેટરડે સન્ડે ક્રિકેટ રમું છું. અને ટ્રાવેલિંગ સારી હોબી છે કે 2-3 મહિને એકાદી ટૂર, એટલે ટૂર ઇન્ડિયામાં જ, બટ 1-2 મહિને ટૂર કરું છું ઇન્ડિયામાં. અને એક્સપેક્ટેશનમાં કે ક્વોલિફાઈડ છોકરી, રંગરૂપનું એવું નથી બટ ક્વોલિફાઈડ થોડી ઘણી ભણેલી હોય અને જોબ કરતી હોય. જી ઓકે, બહુ સરસ, ચલો ગુડ. બીજું કઈ તમે એક્સપેક્ટ કરો છો, કઈ કેવું હોય તમારે? ના બસ, આઈ એમ ગુડ. ઓકે, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ જી. હા, વેલકમ, બોલો. થેન્ક યુ. મારું નામ અનિરીશા છે. મારા મમ્મી ને કેમેરો સ્ટેડી રાખજો, કેમેરો સ્ટેડી રાખજો એટલે વાઇબ્રેટ ના. યસ, મારા મમ્મી કિરણબેન એ હાઉસવાઇફ છે, પ્લસ પપ્પા અતુલભાઈ વસંતલાલ શાહ, એમને બિઝનેસ છે કોટન વેસ્ટ નો. ઓકે, પ્લસ કરન્ટલી હું જોબ કરી રહી છું એઝ અ મેનેજમેન્ટ રિપ્રેઝેન્ટેટિવ એટ મહેસાણા, એન્ડ લાસ્ટ ક્વોલિફિકેશન એમકોમ અમદાવાદ થી કર્યું છે, HL કોલેજ. ઓકે, પ્લસ મારો એક ભાઈ છે, હું પણ HL નો છું. ઓકે, વેરી ગુડ, સરસ. પ્લસ મારો ભાઈ છે એ અત્યારે CA કરી રહ્યો છે, CA ફાઇનલિસ્ટ છે એ પણ. જી, વેરી ગુડ. Then, partner ni expectation wise hua jai, to location wise koi expectation nahi. Kiran ni chokri. Plus, mutual understanding hovi jai, biju koi evi such a major expectation nahi. Ji, એટલે અમદાવાદ આવી શકો, સુરત જઈ શકો, એવી મુંબઈ કદાચ જવું પડે તો જઈ શકો. હા, એ ફેમિલી ડિસિઝન પ્લસ. હા, એટલે મોટા ભાગે એટલે આ સવાલ ગર્લ્સ ને પૂછું છું કે ગર્લ્સ ની થોડી એક્સપેક્ટેશન હોય છે કે ભાઈ આ સિટીમાં નહીં જવું, મમ્મી પપ્પાને છોડીને બહુ દૂર નથી જવું હતું, આવી બધી વિચારધારા બધી ગર્લ્સમાં અત્યારે હોય છે, બરાબર. અને એના જ કારણે આ બધા કાર્યક્રમોની જરૂર પડી છે અત્યારે.
અત્યારે એવી સચ કોઈ છે નહીં એક્સપેક્ટેશન, પ્લસ ફેમિલી વાળા ભી મતલબ અલાઉ કરે કે પેરેન્ટ્સ ને ભી એવી કોઈ એક્સપેક્ટેશન નથી કે અહીંયા નહીં કે ત્યાં નહીં એમ. ઓકે ઓકે ગુડ, ધેટ ઇઝ ગુડ થિંગ, ગુડ સરસ. ચલો બીજું કઈ તમારે જણાવવું છે? ના બસ ધેટ્સ ઇટ. ઓકે થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ ફોર થેન્ક યુ જી. જી પોતાનો બાયોડેટા ઓનલાઈન વાળા જે ગ્રુપ છે અત્યારનું એની અંદર પોસ્ટ કરી દે સાથે ને સાથે, આ ભૂલે નહીં, જોડે જોડે સાથે તરત એમને બાયોડેટા પોસ્ટ કરી દેવાનો છે, બરાબર? જી ધવલ શાહ. જી શરૂ કરો. હા જી, મારું નામ ધવલ શાહ છે, હું અમદાવાદ કૃષ્ણનગર રહું છું, નરોડા. મારા ફાધર ને અહીંયા જોબ છે એમને, અને મધર હાઉસ વાઇફ છે, અને ગામ વડાવલી છે. અને હું અત્યારે પ્રેઝન્ટલી મર્સિડીઝ બેન્સમાં એઝ અ ઇન્ટર્ન ઓડિટર જોબ કરું છું. આઈ એમ કમ્પ્લીટેડ માય ઇન્ટર સીએ અને સીએ ફાઇનલિસ્ટ પરસ્યુ કરું. ઓકે વેરી ગુડ, વેરી ગુડ, વિશ યુ બેસ્ટ ઓફ લક ફોર ધેટ, ફોર કમ્પ્લીટિંગ સીએ. થેન્ક યુ. હું બી અનકમ્પ્લીટેડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું, 3 વર્ષની આર્ટિકલશિપ કરેલો અને ભણાવાના ફિલ્ડમાં પડી ગયો એટલે હા, એટલે મેં ભણાવાના ફિલ્ડમાં પડી ગયો એટલે ભણવાનું છોડી દીધું, બરાબર? તમે એવું ના કરતા, બરાબર? ડેફિનેટલી પૂરું કરજો. જી શ્યોર શ્યોર, વેરી વેરી બેસ્ટ ઓફ લક. તમારી અપેક્ષા બીજી કોઈ છે, કઈ કેવું છે? બીજું કઈ કેવું છે? જી પ્લીઝ ઇન્ટ્રોડ્યુસ. મારું નામ વૈભવ વસંતભાઈ શાહ છે, સમાજ 108 વિસા શ્રીમાણી, ગામ સાલડી, હાલ વિરાર, મુંબઈમાં રહેવાનું. મારું એજ્યુકેશન ટીવાય બીકોમ છે, કરન્ટલી હું 10 યર્સ થી લાસ્ટ ડાયમંડ માર્કેટમાં જોબ કરું છું. મારા ફેમિલીમાં 4 જણ છે, પપ્પા મમ્મી ભાઈ અને હું. તો મોટી સિસ્ટર છે, એના મેરેજ થઈ ગયા છે. પપ્પા રિટાયર છે, મમ્મી હાઉસ વાઇફ છે, ભાઈ ઇમિગ્રેશન ગેલેરીમાં જોબ કરે છે. મારી હોબીઝ માં ક્રિકેટ રમવું, નવી નવી પ્લેસ પર ફરવા જવું છે. ઓકે બરાબર. ઓકે બીજું તમે એક્સપેક્ટેશન કઈ રાખતા હોય એવું કઈ હોય તો? એક્સપેક્ટેશન માં તો મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, બીજું તો કઈ એવું છે નહીં. ઓકે બરાબર, રાઈટ. ઓકે હા જી, ઓકે ઓકે, થેન્ક યુ સો મચ. યસ થેન્ક યુ. વેલકમ સાહેબભાઈ, બોલો. તમારો અવાજ મ્યુટ છે સાહેબભાઈ, તમારો અવાજ અનમ્યુટ કરો. હા હેલો સૌરભભાઈ, અવાજ આવે છે? હા હવે એકદમ ફાઈન. હા મારું નામ સાહિલ છે, સાહિલ હરેશભાઈ શાહ. હું 24 વર્ષનો છું, અહીંયા હું જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકામાં કામ કરું છું. અમારી કંપની છે અહીંયા, બ્રાન્ચ છે અહીંયા આગળ, અને હું ત્યાં આગળ ડાયમંડ મુંબઈમાં કે અમદાવાદમાં? અમદાવાદમાં. જેમોલોજીકલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેરિકા એ કંપનીનું નામ છે. અને અહીંયા એ બેંડ્રામાં કંપની ડાયમંડ નું સર્ટિફિકેશન માત્ર છે, મતલબ આખા વર્લ્ડમાં જે રીતે બધા ડાયમંડ સર્ટિફાઈ થતા હોય ને, એનું મતલબ 50% વધારે પર્સન્ટેજ અમારા પાસે કંપની પાસે આવે સર્ટિફિકેશન માટે. અને એમાં હું સેકન્ડ સ્ટેપ કરું છું, મતલબ કોઈ મતલબ કે ચેક રેડિંગ કરે એનું મારે વેરીફાઈ કરવાનું હોય ને એવી રીતે છું. અને મેં આમાં ડાયમંડમાં અને કલર સ્ટોન જે આપણા બીજા હોય ને, રૂબી સફાયર ને એ બધા, એનું પૂરું છે ને આખું એક કોર્સ હોય ગ્રેજ્યુએટ જેમોલોજીસ્ટનો, મેં એ પણ કરેલો છે. એટલે ડાયમંડ અને કલર સ્ટોન્સનું કમ્પ્લીટ ફૂલ નોલેજ છે. અને મારા પપ્પા
મારા પપ્પા સ્ટોક માર્કેટ નું ટ્રેડિંગ કરે છે અને મમ્મી હાઉસવાઈફ છે. ઓકે બરાબર. નાની એજ માં બિઝનેસ માં તમારો પોતાનો બિઝનેસ કે જોબ ત્યાં છે? ના 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 ના, મારું પોતાનો બિઝનેસ નથી, આ કંપની છે. કંપની ની અલગ અલગ લોકેશન છે. ઓકે બરાબર. અલગ અલગ લોકેશન છે અને હું એમાં જોબ કરું છું. ઓકે. તમારી એક્સપેક્ટેશન? મારી એક્સપેક્ટેશન એવું કઈ છે નહીં. છોકરીઓ અત્યારે બહુ જ આગળ છે આ સિનેરીઓમાં, એટલે એ વખતે એડજસ્ટ કરવું પડે છે. જી એક સેકન્ડ, વિડીયો કનેક્ટ થઈ ગયો. હા, તમારું પુઅર સિગ્નલ આવે છે, તમારું સિગ્નલ બહુ જ પુઅર છે. હા, એટલે મારો કહેવાનો મતલબ છે એડજસ્ટ કરવું પડે છે. જી હા બરાબર થઈ જશે, વાંધો નથી એનો ભાઈ. ઓકે, ધેટ્સ પોઝિટિવ વે. થેન્ક યુ, થેન્ક યુ સો મચ. હા, થેન્ક યુ. હા, નિશી શાહ, એજ 24, 108 ગોલ્ડ, વિશાળ સમાન. હેલો. જી મારા વાત સંભળાય છે તમને? ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે એન્ડ જે ફેશન ડિઝાઇનિંગ અને કેટલાક કોર સર્ટિફિકેટ કરેલા છે. જી બરાબર. કયા કયા સર્ટિફિકેટ છે, ઇન્ફોર્મેશન આપી શકશો? કમ્પ્યુટર છે, કમ્પ્યુટર ને રિલેટેડ ને બધે. ઓકે બરાબર છે. એજ્યુકેશન માં ઇન્ટરેસ્ટ કેટલે સુધી રહ્યો તમને, એટલે ઇન ધ સેન્સ કે કમ્પ્યુટર માં કયા કયા ફિલ્ડ માં વર્ક કર્યું એમ? જે સર્ટિફિકેટ છે, કયા સર્ટિફિકેટ? ફોટોશોપ, ફોટોશોપ છે. ઓકે. હા હા, બસ એ રીતે. પછી બીજી તમારી એક્સપેક્ટેશન્સ? હોબીઝ માં મારું ટ્રાવેલિંગ એન્ડ રીડિંગ અને કુકિંગ. ઓકે બરાબર છે. ઓકે સારું છે. ચલો, આજની છોકરીઓમાં કુકિંગ નો હોબી હોવી બહુ સારી વસ્તુ છે. ગુડ, ગુડ ટુ સી. ગુડ. બીજું કઈ તમારી એક્સપેક્ટેશન હોય, તમે પાર્ટનર પાસે એક્સપેક્ટ કરતા હોય એજ્યુકેશન રીતે? અન્ડરસ્ટેન્ડ. ઓકે વેરી ગુડ, વેરી ગુડ. ઓકે થેન્ક યુ, થેન્ક યુ સો મચ. Welcome. Thank you so much and આટલો સારું આયોજન કરવા માટે. નહી, થેન્ક યુ. તમારા બધાના સપોર્ટ થી થાય છે. નેક્સ્ટ કેન્ડિડેટ યશ શાહ, 108 સમાજ કરણ નગર, અમદાવાદ. હેલો. અમદાવાદ. હેલો. હેલો. હા આવે છે? જી આવે છે. હા આવે છે, અવાજ આવે છે. જી હેલો. અમદાવાદ, કમલેશભાઈ. હા, મારું નામ યશ કમલેશભાઈ શાહ છે. મારા ફાધર નું નામ કમલેશભાઈ શાહ છે, એ બિઝનેસ કરે છે, અને મધર નું નામ પ્રીતિબેન શાહ છે, એ હાઉસવાઈફ છે. મેં સ્ટડીમાં બેચલર ઓફ મિકેનિકલ એન્જિનિયરિંગ કર્યું છે અમદાવાદથી, સિલ્વર યુનિવર્સિટી. અને હું અત્યારે ફાધર જોડે બિઝનેસમાં છું, અને ફેક્ટરી છે અમારે પોતાની. અને મારી હોબીમાં ક્રિકેટ છે, મ્યુઝિક છે, ટ્રાવેલિંગ છે, અને એક્સપ્લોરિંગ છે. બાકી એક્સપેક્ટેશનમાં મારે તો કંઈ ખાસ છે નહીં, બટ જો એને કોઈને જોબ કરવી હશે તો મારા ઘરમાંથી કરવા દેશે, એવો કોઈ પ્રોબ્લેમ નથી. બટ જો એને મારા બિઝનેસમાં હેલ્પ કરવી હોય અને એમાં બી કરવું હોય તો બી કરી શકે. બાકી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ. જી જી બરાબર, બિલકુલ બિલકુલ. હા બહુ સરસ. તમારી જેવી યંગ જનરેશનને બિઝનેસમાં જોઈને મને પર્સનલી બહુ આનંદ થાય છે, કારણ કે હું બિઝનેસમેન ને બહુ જ પ્રેફરન્સ આપું છું. નવી જનરેશન બિઝનેસ જલ્દી. જી ફાધર એમની 20 યર્સ ની એજથી બિઝનેસ કરતા હતા, અને એમને આટલી શક્તિ ડેવલપ કરી છે, અને હવે એ પણ રિટાયર થાય અને હેન્ડલિંગ કરી શકું, અને એમને થોડું રિટાયરમેન્ટ લાઈફ કરવા મળે તો
બસ દીકરા તરીકે આપણી ફરજ એટલી જ હોય છે. બરાબર છે, બહુ સરસ, બહુ સરસ, બહુ સારા વિચારો છે, બહુ ફાઇન. થેન્ક યુ. બીજું કઈ તમારે કેવું છે? બસ થેન્ક યુ, થેન્ક યુ. ઓર્ગેનાઇઝ કરવા માટે થેન્ક યુ. બસ 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 થેન્ક યુ, થેન્ક યુ સો મચ. કામ કરે છે અને ફ્રાયબર્ગ માં એનું રેસિડન્સ છે. હા, ભાવિન ના કાકી થી ગયા. બરાબર 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 બરાબર. તમારા ઘરે તો રમેલો છું. બરાબર છે. હા, મને બહુ યાદ બી છે, મને ખબર પણ છે, હું પણ એટલા સારી રીતે ઓળખું છું. જી જી, બરાબર છે, બરાબર છે. ખ્યાલ આવી ગયો, ખ્યાલ આવી ગયો. જી, એટલે હવે એની હોબી છે, હા, ઋષભ ની હોબી છે બેડમિન્ટન નેસ. જી બરાબર. હેલો. હા જી, એક જ મિનિટ. હા પ્લીઝ. હા હા. જર્મની રહેવાનું કે પાછો આવી જશે? ફ્યુચર માં પ્લાન માં એવું છે, ફ્યુચર પ્લાન માં એવું છે કે એના પાર્ટનર ડિપેન્ડ છે બધું. બરાબર છે. ઓકે, રાઈટ રાઈટ રાઈટ. કઈ વાંધો નહીં. ઓકે, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. વેલકમ નિહાર, હાઉ આર યુ? નિહાર અજય કુમાર શાહ. નિહાર અજય કુમાર શાહ. સૌરભભાઈ ગુડ આફ્ટરનૂન. આવાજ આવે? ગુડ આફ્ટરનૂન. મજામાં છે ભાઈ? હા મજામાં. સૌથી પહેલા સૌરભભાઈ, કે આ પ્લેટફોર્મ ઊભું કર્યું ઓનલાઈન ઇન્ટ્રોડક્શન, અત્યારના ટાઈમમાં બેસ્ટ ઓપ્શન છે. બધું તમારા જ કારણે છે. હા, ગાંધીનગર ફેક્ટરી અને મધર હાઉસ વાઇફ છે. અમારું નેટિવ પાસે સામેત્રા છે. મારે બે ભાઈ છે, ટ્વિન્સ છે, જે સિવિલ એન્જિનિયર્સ છે. અને મેં બીટેક મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરિંગ કર્યું છે 2014 માં. અત્યારે હું હર્ષ પમ્પ્સ માં એઝ અ ક્વોલિટી હેડ વર્ક કરું છું લાસ્ટ 5 યર્સ થી. બરાબર છે, બહુ સરસ, બહુ સરસ. એક્સપેક્ટેશન છે, તમે જે રીતે કીધું 100 વર્ષ હરીમરીને રહીએ, ઇઝ એક્સપેક્ટેશન છે. બરાબર, બહુ સરસ. બધાની અપેક્ષા પૂરી કરશે ભગવાન, ચિંતા ના કરશો. થેન્ક યુ. બીજું કઈ? મારું નામ નિર્મોહી શાહ છે અને મારા દાદા નાથલાલ ગોકળદાસ શાહ, સામેત્રા અમારું વતન. પપ્પા નું નામ રાહુલભાઈ નાથલાલ શાહ છે અને અમે અત્યારે હાલ મહેસાણા રહીએ છીએ. મેં બીકોમ કર્યું છે, પછી પોસ્ટ ગ્રેજ્યુએશનમાં મેં એમસીએ કર્યું ગણપત યુનિવર્સિટીથી અને અત્યારે હાલ મારી અમદાવાદની આઈટી કંપનીમાં મારી જોબ છે એઝ અ બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ. ઓકે. હા, અને છેલ્લા લગભગ 4 વર્ષથી હું અમદાવાદમાં જોબ કરું છું.
અને બાકીનું એ રીતનું છે કે મારું ફ્યુચરમાં અત્યારે હાલ મારું કેનેડા સેટલ થવાનું પ્લાનિંગ છે, એટલે પીઆર બેઝ પર પ્રોસેસ ચાલુ છે, ઇનિશિયેટ કરી દીધું છે, ટાઈમ લાગશે લગભગ 1.5 વર્ષ જેટલો. અને મીન ટાઈમ મારી જોબ અમદાવાદ છે, એટલે અમદાવાદમાં રહેવાનું થશે. અને વીકે મતલબ હોબીઝમાં સ્પેર ટાઈમમાં બુક્સ વાંચવાનો શોખ છે, નોવેલ્સનો ને, એટલે રિલિજિયસ પ્લસ નોવેલ ફિક્શન્સ ને, ફિક્શન્સ નહીં રીતે નોન ફિક્શન. સ્પોર્ટ્સમાં બેડમિન્ટન છે, ક્રિકેટ છે, ઇન્ડોર ગેમ્સમાં કેરમ છે, લુડો છે, એ રીતની ગેમ્સ રમવાનું પ્રિફર કરું છું. મારા ફેમિલીમાં પપ્પા મમ્મી અને એક નાનો ભાઈ છે. પપ્પા રાહુલભાઈ શાહ, એમનું ઇન્સ્યોરન્સ અને સ્ટોક માર્કેટમાં થોડું ટ્રેડિંગનું બિઝનેસ છે. મમ્મી હોમ મેકર છે અને ભાઈ બીકોમમાં છે ફાઇનલ યરમાં. અમે ચાર જણ અત્યારે હાલ મહેસાણા રહીએ છીએ. મારો એક સવાલ છે તમને, બધા બહાર જતા રહેશે તો મોદીનું મેક ઇન ઇન્ડિયાનું શું થશે? લેટ્સ સી. બહાર જવા માટે નથી ભણાવતો, દેશમાં રહીને દેશની પ્રગતિ માટે ભણાવું છું. બરાબર, તમે બધા હોશિયાર રહીને બહાર જતા રહેશો તો ભારત ને કન્સ્ટ્રક્ટ કોણ કરશે? એનીવે, ઇટ્સ જસ્ટ અ ફોર્મલ ટોક. પાર્ટનર પાસેથી એવી એક્સપેક્ટેશન કે સિચ્યુએશનમાં મોલ્ડ થઈ શકે, હું ઈધર અમદાવાદ રહું કે બીજે ક્યાંય બી કોઈ બી સિટીમાં રહું, બસ એ અન્ડરસ્ટેન્ડિંગ અને ફેમિલી વેલ્યુ સમજીને એ રીતે મોલ્ડ થઈ શકે ફેમિલીમાં. પહેલા તો આ પ્લેટફોર્મ પ્રોવાઈડ કરવા માટે અને બધાને કનેક્ટ કરવા માટે અને બધાને મારા પ્રણામ. મારું નામ કોઈ સર નથી, કોઈ સાહેબ નથી, બધા આપણે ભાઈઓ છીએ, એટલે ખાલી સૌરભ બોલશો તો ચાલશે. હા સર, એઝ અ રિસ્પેક્ટ સર, એઝ ઇન ઇટ્સ ફાઇન. ઓકે, થેન્ક યુ સૌરભભાઈ. મારું નામ કરણ અજયકુમાર શાહ છે. મારું ક્વોલિફિકેશન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. હું 5 વર્ષથી સીએફમાં જોબ કરું છું, ટેક્સેશનમાં. મારા પપ્પાનો બિઝનેસ છે બોમ્બેમાં, મલાડમાં બોમ્બે ટોકીઝમાં એમનું મેન્યુફેક્ચરિંગનું કામ છે. મારી મમ્મી હાઉસવાઈફ છે અને મારું નેટિવ પ્લેસ છટિયાળા છે, નિયર મહેસાણા. અને બાકી મને સ્પેર ટાઈમમાં હું મારા કઝિન્સ ને મારા ફ્રેન્ડ સાથે, અમે લોકો ક્યારેક ઇન્ડોર ગેમ્સ, ક્યારે હું ફ્રેન્ડ સાથે ક્રિકેટ રમવા ને બેડમિન્ટન રમવા માટે જતો હોઉં છું. ક્યારેક ક્યારેક ટ્રાવેલિંગ બી કરતો હોઉં છું. અને પોઝિટિવિટી માટે ને બધા માટે મારા ફ્રેન્ડના પપ્પા છે જે સંકેત મંડળમાં આગળ પતા સભ્ય છે, તો જ્યારે ટાઈમ મળે છે તો ક્યારેક ક્યારેક એ બધી એક્ટિવિટી પણ કરું છું. બરાબર, બહુ સારી છે એ વસ્તુ, બિલકુલ ખોટી નથી અને એ બધી પ્રવૃત્તિ હોવી જ જોઈએ. કારણ કે રૂટિનમાંથી જ્યારે અપસેટ થઈ જઈએ ને ત્યારે આ બધી એક્ટિવિટીઝ આપણને મોરલ સપોર્ટ આપે છે. વેરી નાઇસ ઓફ યુ. યસ, એકદમ સાચી વાત, બહુ પોઝિટિવિટી મળે છે એનાથી. જી જી, બિલકુલ સાચી વાત, બિલકુલ સાચી વાત. ઓકે, તમારી એક્સપેક્ટેશન બીજી? એક્સપેક્ટેશન એઝ ઇન બેસિકલી અન્ડરસ્ટેન્ડિંગ હોવું જોઈએ, જે બી હશે એમને જે બી પરસ્યુ કરવું હોય, એમને જોબ કરવી હોય, એમની ઈચ્છા હોય તો એ જોબ કરી શકે છે, એમને ઘરેથી પોતાના પેશન માટે કંઈક નાનું એવું બી કરવું હોય એ બી ચાલશે. બેસિકલી અન્ડરસ્ટેન્ડિંગ હોય અને અમે લાઈફ લોંગ એઝ અ લાઈફ પાર્ટનર રહી શકીએ એવું જ. બહુ સરસ, ચલો, ઇટ્સ નાઇસ ટુ ટોક ટુ યુ. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. યસ, વેલકમ ધીરલભાઈ. વેલકમ, વેલકમ, એકદમ સરસ આવે છે, બિલકુલ. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ થેન્ક્સ ટુ યુ આ ઓનલાઈન પ્લેટફોર્મ ક્રિએટ કરવા માટે. થેન્ક યુ, થેન્ક યુ સો મચ. મારું નામ ધીરલ ભરતકુમાર મહેતા છે, હું અમદાવાદમાં રહું છું.
મારું નેટિવ પ્લેસ લિંચ છે. મારા ગ્રેન્ડફાધરનું નામ બાબુલાલ ગુલાબચંદ મહેતા છે. મેં પોસ્ટ ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું છે અને મારે ક્લાઉડ કન્સલ્ટન્સી કરીને હું બિઝનેસ કરાવ છું. જી, નેટવર્ક થોડું પૂર છે ધીરલ, બારી બાજુ કે બાજુ સે શિફ્ટ થઈ જાય અથવા બારી ખોલી નાખે તો સારું રહેશે. નાઉ માય વોઇસ આઈ ગો આઈ ગો. હા, એકદમ સરસ, હવે બરાબર. ઓકે, મારું નામ ધીરલ ભરતકુમાર મહેતા છે. હવે બરાબર છે એ બધું? ઇટ્સ ઓકે, મને નેટવર્ક પૂર હતું એટલે તને ઇન્ફોર્મ કરી. ઇટ્સ ફાઇન. ઓકે ઓકે, રાઈટ. મારું આ બિઝનેસ છે, ક્લાઉડ કન્સલ્ટન્સી કરીને ફર્મ છે. હું ગવર્નમેન્ટ લાઇસન્સિંગ એન્ડ પેરોલ મેનેજ કરી રહ્યો છું અમદાવાદની અંદર. ઓકે, બિફોર 10 યર્સ હું માઇગ્રેટ થયો હતો મુંબઈ થી. નાઉ વી આર શિફ્ટેડ ટુ અમદાવાદ. યસ, ગોરેગામ વેસ્ટમાં હું રહેતો હતો. ઓકે, લાઈફ પાર્ટનર જોડે થી એટલી જ એક્સપેક્ટેશન છે કે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ રહે અને લોંગ લાઈફ માટે પાર્ટનર રહે. જી જી, બધાની એક્સપેક્ટેશન છે. સ્પેશિયલ તમારી એક્ટિવિટી માટે નહીં કહો, તમે ઘણી બધી સોશિયલ એક્ટિવિટી માં ઇન્વોલ્વ છો એ જણાવો. મારી હું જીવ દયાને લગતા, જીન શાસ્ત્રને લગતા ઘણા કામ કરી રહ્યો છું. જૈન એલર્ટ ગ્રુપમાં ભી છું, એટલે ફ્રી ટાઈમમાં હું મારો ફૂલ ટાઈમ એમાં જ ઇન્વેસ્ટ કરતો હોઉં છું. જી જી, બિલકુલ, બહુ સરસ. તમે બધી જે જીવદયાની એક્ટિવિટી કરો છો, સાપ જે સ્નેક કેચિંગ કોઈ જગ્યાએ હોય બધું તમે, જી હા, તમારી બસ સેવિંગની જે ટીમ છે બધું એ જણાવો ને. અમદાવાદની અંદર જે ડ્યુરિંગ ઉત્તરાયણમાં બર્ડ્સ ઇન્જર થતા હોય છે એની અમારી આખી ટીમ છે. તો અમે બર્ડ્સ એટલે જીવદયાનું પ્રોપર કામ કરીએ છીએ, બર્ડ્સ ને બચાવી રહ્યા છીએ. બહુ સરસ છે, એક્ટિવિટી શરૂ કર રાખજો. હંમેશા જીવદયા આપણને બધાને બધી જગ્યાએથી બચાવે છે. જી રાઈટ, એટલે હું મારો ફ્રી ટાઈમ બધો એમાં જ ઇન્વેસ્ટ કરું છું. જી બહુ સરસ, બહુ સરસ. દરેક યુથ પોતાના ફ્રી ટાઈમ નો આવો પોઝિટિવ યુઝ કરશે ને તો ભારત મેક ઇન ઇન્ડિયા ખરેખર થઈ જશે. કોમર્સ ગ્રેજ્યુએટ છું અને સાથે કોસ્ટ એકાઉન્ટન્ટ છું, કોસ્ટ એન્ડ મેનેજમેન્ટ એકાઉન્ટન્ટ. ઓકે, હાલમાં સર્વિસ ટેક્સ એટલે કે જીએસટી માં પ્રેક્ટિસ કરી રહી છું. જી ઓકે, પાર્ટનર તરીકે પણ મને કોઈ કોમર્સ બેકગ્રાઉન્ડ નો હોય કે આ તો બિઝનેસ માં હોય એવો વ્યક્તિ વધારે પસંદ છે. ડોક્ટર મળશે તો મારો પ્રેફરન્સ કોમર્સ બેકગ્રાઉન્ડ ને રિલેટેડ હોય તો વધારે સારું. ઓકે ઓકે ઓકે, તમારી બીજી હોબીઝ વિશે કહી શકો? ચોક્કસ, અને હોબીઝ માં તો બુક્સ રીડ કરવાનું ગમે છે, કુકિંગ કરવાનું ગમે છે મને, ટ્રાવેલિંગ કરવાનું ગમે છે. ઓકે, જોવાનો પણ શોખ છે. ઓકે બરાબર, આઈ થિંક જો હું ખોટો નથી તો રેખામાંથી તમારા રિલેટિવ થાય? એ મારા મામી છે. હા ઓકે રાઈટ, બરાબર છે. ઓકે, પછી ફેમિલી માં મારા ફાધર ભૂપેન્દ્રભાઈ સિવિલ એન્જિનિયર છે, મમ્મી છે, મારો એક મોટો ભાઈ છે એ મેરિડ છે અને ઓસ્ટ્રેલિયા મેલબર્ન માં રહે છે. આઈ થિંક માનસી સાથે જેના મેરેજ થયા છે. કરેક્ટ, મારી ભાભી માનસી શાહ. ઓકે રાઈટ. હું કંદમૂળ નથી ખાતી એટલે એવું પણ ઈચ્છા રાખું છું કે જે ઘરમાં મારા લગ્ન થાય ત્યાં કંદમૂળ ના ખાવાતું હોય. હોવું જોઈએ, હોવું જોઈએ, આપણે જૈન છીએ કંદમૂળ ખાવાના જ ના હોય. આ વાતને એકદમ સ્ટ્રોંગલી કહો કે મારે એક્સપેક્ટેશન નથી કોઈ બી, બરાબર, હું નથી ખાતી, તમારે જે કરવું એ કરો, બરાબર, બાકી મને ક્યારે ફોર્સ નહીં કરવાનો. એ બાબતે તમે આ ઇન્ટેન્શન થી આગળ વધશો ને તો સામે વાળો બે જ મહિનામાં ખાતો હશે તો બી બંધ કરી દે, બરાબર. મારો પોતાનો એક્સપિરિયન્સ છે એટલે હું ડેફિનેટલી
વાત કોન્ફિડન્સ થી કહી શકું છું કે ગો ફોર ઇટ, કન્વું નહીં જ ખાવા જોઈએ, એ બહુ સારો નિયમ છે અને કીપ ઇટ ઓલવેઝ રાઈટ. અને બાકી તો જ્યાં વિચારોની ઉચ્ચતા હોય, ઘરમાં સભ્યોનો એકબીજા પ્રત્યેનો પ્રેમ હોય, અને જ્યાં મને માત્ર બહુ નહીં દીકરી તરીકે પણ પ્રેમ મળી શકે, તો એવું ઘર મને વધારે પ્રિય છે. ઓકે ઓકે. જોબ કરવાની લગન પછી ઈચ્છા રાખો કરે? યસ, ક્યાં તો હું મારી પ્રેક્ટિસ ચાલુ રાખવા માંગીશ, અધરવાઇઝ અગર જો ફેમિલી તો એમાં પણ હેલ્પફુલ થવાની ઈચ્છા રાખીશ. ઓકે, સારો. કોઈનો સારો બિઝનેસ હોય અને બિઝનેસમાં એમના જ જોઈન થઈ જાવ, એવું બને જોબની જગ્યાએ? શ્યોર, ચાલશે મને. હા, યસ, ધેટ્સ ગુડ, ધેટ્સ ગુડ, ધેટ્સ વેરી વેરી ગુડ. બહુ સરસ. બીજું કંઈ કહેવું છે? આજ ઈચ્છા છે, મારા વિચારો તો મેં વ્યક્ત કર્યા છે, બસ આશા રાખું છું કે તમે જે પણ મહેનત કરી છે તો એ અમારા બધા માટે ઉપયોગી સાબિત પણ થાય. તમે બધા જો પૂરેપૂરા પોઝિટિવિટીથી અને થોડું જતું કરવાની ભાવના રાખશો તો બધાની ઈચ્છા પૂરી થશે. એવરીવન. અને થેન્ક યુ સો મચ આ પ્લેટફોર્મ ઊભું કરવા માટે. થેન્ક યુ સો મચ. અમારે તમારો આભાર માનવાનો, તમે બધા જોડાયા એટલે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. જી જી. કેતનભાઈ, 5 મિનિટ હવે તમારો વારો છે, બધા કેન્ડિડેટ્સને સંબોધન કરો. કેતનભાઈ, કેતનભાઈ, આઈ થિંક એમનો અવાજ નથી પહોંચી રહ્યો એમને. નેવર માઇન્ડ, ચલો ફરી એમને કનેક્ટ કરીએ. નેક્સ્ટ કેન્ડિડેટ મેહુલ મહેતા, એજ 25, 108 સમાન. જી મેહુલભાઈ, ઇન્ટ્રોડ્યુસ કરજો, તમારું મ્યુટ છે. હા, હેલો અંકલ. હેલો એવરીવન. ના, હું અંકલ જેટલો મોટો તો નથી ભાઈ, તમે ભાઈ કહી શકો. ઇટ્સ ઓકે. મારું નામ મેહુલ મહેતા છે, પપ્પાનું નામ નિમેશ્વર મહેતા અને દાદાનું નામ સુરેન્દ્ર પ્રભુદાસ મહેતા. હમણાં હું બોરીવલી રહું છું. ક્વોલિફિકેશનમાં મેં પોસ્ટ ગ્રેજ્યુએટ કર્યું છે અને એક એક્સપોર્ટનો ડિપ્લોમા પણ કર્યો છે. અને હું પહેલા 8 વર્ષથી ડાયમંડ કંપનીમાં કામ કરી રહ્યો છું, એક્સપોર્ટના ડિપાર્ટમેન્ટમાં. મારી હોબીઝમાં મને ફરવાનું એના માટેનું ગમે છે. આઉટિંગ ને એનો શોખ થાય છે આઉટિંગમાં. જી તમારી એક્સપેક્ટેશન શું છે? એક્સપેક્ટેશન માં તો કઈ નહીં, સારો બોન્ડ હોવો જોઈએ, બસ બીજું કઈ નહીં. બરાબર. તમે સપોર્ટ આપતા રહેશો તો અમે કન્ટિન્યુ કરીશું. થેન્ક યુ. થેન્ક યુ. જી કરણભાઈ, તમારું અનમ્યુટ કરજો. તમારું અનમ્યુટ કરજો કરણભાઈ. નથી આવતો, હજુ અનમ્યુટ નથી. હેલો. હા, બસ. હા, બસ હવે બરાબર. ઓકે. જય જીનેન્દ્ર. મારું નામ કરણ યોગેશભાઈ શાહ છે. હું 108 વિશાસી માળી જૈન સમાજ કૈયલ ગામનો છું અને અત્યારે હું હાલ મહેસાણા રહું છું. અને મારું બોર્ન છે 15/8/1993. અને મારા પપ્પાનું નામ છે યોગેશભાઈ રસિકલાલ શાહ. અમે અને અમે અમારો પીવીસી પાઇપ નો બિઝનેસ છે અને હું અમારા ફેમિલી બિઝનેસ માં જોઈન છું. હેલો. અને અમારા ફેમિલી મેમ્બર, હેલો, ફેમિલી મેમ્બર્સ ની અંદર હું, મારા ફાધર છે, ભાઈ, ભાભી અને મારી સિસ્ટર છે. અને મારી હોબીઝ ની અંદર ટ્રાવેલિંગ પ્લસ રીડિંગ બુક્સ ને એ બધું છે. હેલો. જી જી, સાંભળું છું. અને મારી એક્સપેક્ટેશન એટલી તો બધી કાંઈ છે નહીં, બસ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય અને મહેસાણા ગમવું જોઈએ, કારણ કે હું મહેસાણા રહેવાનો છું અત્યારે.
કોઈ મહેસાણા પ્રોબ્લેમ જ નથી ભાઈ, બધાનો જન્મ જ મહેસાણા થી છે. તો મહેસાણા હોત તો મારા ઘર માંથી મેં મારી બે બહેનો ને મહેસાણા પરણાવેલી અહીં અમદાવાદ થી. મારા પપ્પાનું નામ મુકેશ કુમાર ચિમનલાલ શાહ છે. મારા દાદાનું નામ ચિમનલાલ કેશવલાલ શાહ છે. હું અમદાવાદ વાસણા એરિયામાં રહું છું. મારા ફોર વ્હીલર એસેસરીનો બિઝનેસ છે. મારી શોપ મિર્ઝાપુરમાં છે. મારી એજ્યુકેશનમાં મેં આફ્ટર 12th ઇન્ટિગ્રેટર 5 યર્સ એમએમનો કોર્સમાં બેચલર ડિગ્રી કરી છે. અને મારા ફેમિલીમાં મારા મધર ફાધર લાસ્ટ 5 વર્ષથી યુએસએ છે. અને મારા ભાઈ ભાભીને મારો ભત્રીજો છે. મોટા ભાઈને બી બિઝનેસ છે. અને ફોર વ્હીલર એસેસરીનું છે. એમની શોપ અલગ છે અને મારી શોપ અલગ છે. અને લાઈફ પાર્ટનર જોડેથી અન્ડરસ્ટેન્ડિંગ મેચ્યોરિટી અને ફેમિલી ઓરિએન્ટલ એટલે એક્સપેક્ટેશન છે. જેટલા કેન્ડિડેટ અત્યાર સુધી આવી ગયા એમને ખાસ રિક્વેસ્ટ છે, પોતાના બાયોડેટા પોસ્ટ નથી કર્યા. જેટલા આવી ગયા છે એમણે ગ્રુપમાં પોતાના બાયોડેટા ખાસ મૂકી દેવા. બધાને રિક્વેસ્ટ છે પોતાના બાયોડેટા ખાસ ગ્રુપમાં મૂકી દેશો પ્લીઝ. જો તમે પોસ્ટ ન કર્યા હોય તો અત્યારે પોતાના બાયોડેટા મૂકી દેશો. થેન્ક યુ. હા બોલો જી. ઓકે, તમારું ગામનું નામ તો બોલો કે તમે સાંગણપુરના છો. મારું ગામ સાંગલપુરનું છે, મહેસાણા ડિસ્ટ્રિક્ટ સાંગલપુર. જી બરાબર, બિલકુલ. ઓકે, હા. બીજું કઈ તમારી એક્સપેક્ટેશન પાર્ટનર પાસેથી? તમારી હોબી? મારી હોબી ટ્રાવેલિંગ અને પ્લેઇંગ ક્રિકેટ. હમ, એન્ડ હેલ્પિંગ ટુ પીપલ. હા, ગુડ ગુડ ગુડ. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ. હેલો. જી હેલો. હેલો. હા જી બોલો. હા જી, મારું નામ જીનામ ભૂપેન્દ્ર કુમાર શાહ છે. ફાધર ભૂપેન્દ્ર કુમાર ચંદુલાલ શાહ છે દાદાનું નામ. ગામ ચાલડી છે, મહેસાણા ડિસ્ટ્રિક્ટ. હું, મારી ઉંમર 27 છે. હું જ્વેલરી ફેક્ટરીમાં કામ કરું છું, અંધેરી શિફ્ટમાં જ્વેલરીમાં. ઓકે, જોબ નો એક્સપિરિયન્સ મારો 7 વર્ષનો છે સાહેબ. ફેમિલીમાં હું છું, સિસ્ટર છે અને મોમ છે. અને મારી જે બે સિસ્ટર છે એમના મેરેજ થઈ ગયા છે. એકને લવ મેરેજ છે અને એકને અરેન્જ મેરેજ છે. એ આપણા 108 માં છે લિંક્સના. બરાબર. મારી હોબી છે ક્રિકેટ અને કેરમ છે. બરાબર. અને બીજા કયા શોખ છે? તમારી એક્સપેક્ટેશન શું છે? સાહેબ, હું જેલ એલર્ટ ગ્રુપ અને વર્ધમાન સ્કર ધામમાં પણ છું, બાયંદર વેસ્ટમાં. ઓકે, એલર્ટ ગ્રુપમાં અત્યારે અતુલભાઈ દાડી સાથે. હા, અતુલભાઈ દાડી સાથે. હા હા હા. પછી એલર્ટ ગ્રુપમાં પણ ઘણી બધી આપણે એક્ટિવિટી થતી હોય છે. જેવી રીતે બર્ડ કેમ્પ લાગે છે, અત્યારે લોકડાઉન ચાલે છે, તો આપણે સાધર્મિક લોકોને જે પણ આપણે જે પણ પોસ્ટો કરી શકાય છે આપણા હિસાબથી, એ બધી એક્ટિવિટી અમારી ચાલુ હોય છે.
જી અમે ઇવન પછી આપણે અમુક જે જગ્યા પર જે કારીગરો બચી ગયા છે ત્યાં અમે લોકો એમને જમવા કરવાનું બધું આપવા માટે જઈએ છે જી એ અમારો એક્ટિવિટી છે એ ડેલેડ ગ્રુપ માને વર્તમાન સરકાર ધામ તરફથી ઓકે બરાબર બહુ સરસ ચલો થેન્ક યુ થેન્ક યુ તમારી કઈ એક્સપેક્ટેશન વિશે કેવું છે એક્ટિવિશન છે મારી કે લાઈફ પાર્ટનર સારી હોવી જોઈએ સંસ્કારી હોવી જોઈએ અને કુટુંબને રાખી શકે બસ બરાબર જી ઓકે ઓકે થેન્ક યુ સો મચ જી હેલો મારું નામ સિદ્ધિ મનીષ શાહ છે હું ભિવંડીમાં રહું છું મારા મમ્મી પપ્પા નું નામ મૃતલ મનીષ શાહ અને મનીષ ચૌરલાલ શાહ છે મારો ભાઈ નામ તમારું નામ ભિવંડી નેટિવ નેટિવ પાટણ પાટણ ઓકે હા ઓકે જી અને મારું બીકોમ એજ્યુકેશન બીકોમ થયું છે અને સીએ ના અંડર કામ કરું છું અચ્છા ઓકે તમારો હોબી શોખ મારો હોબી છે રીડિંગ પ્લેઇંગ અને ટ્રાવેલિંગ ઓકે તમારી પાછળ જે બારી છે ને એ ઓપન કરી નાખો એટલે પરફેક્ટલી સાઉન્ડ આવે તમારામાં નેટવર્ક પ્રોબ્લેમ બતાવે છે ખાલી બારી ખોલી નાખો ભાઈ એટલે નેટવર્ક ઇશ્યુ નહીં આવે જી તો એમાં થોડું એડજસ્ટ કરવું પડશે તો કરી શકશો ઠીક છે જી બરાબર અને ભીમંડી થી અમદાવાદ કે સુરત આવવું પડે તો ચાલશે ઓકે 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 બસ ધીસ ઇઝ વોટ વી એક્સપેક્ટ ફ્રોમ ઓલ ધ ગર્લ્સ કેન્ડિડેટ કે બધી ટાઈપની ફ્લેક્સિબિલિટી એ લોકો રાખે જી બીજું કઈ કહેવું છે તમારે ના ના કાંઈ નહીં ના હા થેન્ક યુ સો મચ થેન્ક યુ સો મચ જી વિપુલભાઈ શાહ સુરત જી ડોક્ટર સાહેબ રબભાઈ મારા ચાંદ છે આગળ જી ડોક્ટર સાહેબ હા એટલે મને ખ્યાલ છે એટલે જ કહું છું કે એમને બોલાવો એનું છે રજીસ્ટ્રેશન ઓલરેડી છે ઓકે એ નથી અત્યારે હું નીચે છું તમે બોલો કઈ વાંધો નહીં મારો અવાજ આવે છે ને હેલો હા તમારું નેટવર્ક પુઅર છે તમારા ત્યાં નેટવર્ક પુઅર છે હા હેલો જી હેલો હા બોલો હાય મારું નામ આગમ શાહ છે જી પહેલા તો બધાને જય જીનેન્દ્ર જય જીનેન્દ્ર અને તમારો ધન્યવાદ 108 સમાજનો કે આટલું મોટું એ લોકોએ આયોજન કર્યું છે અને ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો છે
આપણે બધા ટેકનોલોજીના નવી જનરેશનના માણસો છીએ, રૂપિયા બચાવીને કામ કરવાનું ને. હા, અને ફ્રીમાં કામ કરું તો જાણસમાં આપણે પ્રખ્યાત છે. બરાબર છે, બિલકુલ. મારું નામ આગમ શાહ છે, મારા પપ્પાનું નામ વિપુલભાઈ શાહ છે, મારા દાદાનું નામ ડોક્ટર આત્મારામ એસ શાહ છે. હું સુરત થી છું અને મારો સમાજ ચાણસમાં ગામ છે. હા, હું અત્યારના ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં છું, મારા ફેમિલી બિઝનેસમાં મારા કાકા સાથે. અમારું યાનનું ટ્રેડિંગ અને મેન્યુફેક્ચરિંગનું છે. મારી ફેમિલીમાં મારા પપ્પા, મમ્મી અને મારી બેન છે. મારી બેન અત્યારના બીસીએ કમ્પ્લીટ કરી ચૂકી છે, હવે આગળ એમએસસી આઈટી ની તૈયારી કરી રહી છે. હા, મારી હોબીસમાં એમ છે કે મારે બિઝનેસ રિલેટેડ અને સ્ટોક માર્કેટ રિલેટેડ બુક્સ વાંચવાની બહુ ગમે છે. પછી મારે ક્રિકેટ અને આ વોલીબોલમાં બી હું આગળ પડતો છું, અને અમારા સમાજમાં બી જ્યારે ચાણસમાં સમાજમાં બી અત્યારના જ્યારે અમારી ટુર્નામેન્ટ થઈ ત્યારે અમે એમાં બી કપ જીતીને આવી ચૂક્યા છે ક્રિકેટમાં. બહુ સરસ, બહુ સરસ. હમણાં જે અમારા ચાણસમાં સમાજનો બિઝનેસ વેબિનાર થયો હતો એમાં બી અમે એમનો વેબિનાર અમે જ કર્યો હતો. પૂનમ હતી એમાં એ. હા, બસ બસ, બરાબર. એક્સપેક્ટેશનમાં તો એવું છે સૌરભભાઈ કે એક બી આપણે જૈન છોકરીઓ બધી આમ પણ સંસ્કારી જ હોય છે, બસ ખાલી ફેમિલીને સાચવવી જોઈએ. ફેમિલીને સાચવવી જોઈએ, કારણ કે મારું એક બહુ મોટું જોઈન્ટ ફેમિલી છે જેમાં હું બોર્ન અપ અને બ્રોટ અપ થયો છું, તો મારા માટે ફેમિલી વેલ્યુ જે રાખે એવી છોકરી બહુ ઇમ્પોર્ટન્ટ છે. જી, બરાબર. બીજી વધારે એક્સપેક્ટેશન નથી, અગર એનામાં સ્કિલ હશે ને એનામાં અગર એ ટેલેન્ટેડ છે અને એને જોબ કરવી હશે તો એ ડેફિનેટલી એ જોબ કરી શકે છે. બરાબર, રાઈટ. ઓકે, બીજું કંઈ તમારે કેવું છે? ના, બસ બીજું કંઈ. તમને થેન્ક યુ કેવો છે આટલું મોટું ઓર્ગેનાઇઝ કરવા માટે. કંઈ મોટું ઓર્ગેનાઇઝ નથી કર્યું ભાઈ, ખાલી મારે હું તો રોજ આ રીતે ક્લાસ લઉં છું. એવરીડે મારે તો ક્લાસીસ આના પર જ ચાલે છે, મારા માટે સેટ પણ નવું નથી. જી, થેન્ક યુ, થેન્ક યુ સો મચ કે તમે આટલા ક્વિક ટાઈમમાં બધા જોઈન થઈ ગયા. ઇટ ઇઝ સો નાઇસ ઓફ ઓલ ઓફ યુ, રાઈટ? થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. બીજાપુર 27 સમાન. જી, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર. મારું નામ સાગર મહેશ શાહ છે, હું સુરતમાં રહું છું અને હું ફાઇનાન્શિયલ એડવાઇઝર છું, જોબ કરું છું. ઓકે. મારા ફાધરનું નામ મહેશભાઈ શાહ, મધરનું નામ જયશ્રીબેન શાહ. ફાધર ઓટોમોબાઈલ્સ નો બિઝનેસ છે, મધર હાઉસ વાઇફ છે. ઓકે. તમારું એજ્યુકેશન? એજ્યુકેશન મારું બીકોમ છે. ઓકે. બીજી કોઈ હોબીઝ? સાચવી શકે. પણ તમારે એમને સાથે હોવા પડે તો ચાલશે. ઓકે, ધેટ્સ ગુડ, ધેટ્સ ગુડ. થેન્ક યુ, થેન્ક યુ સો મચ. થેન્ક યુ. ગુડ આફ્ટરનૂન સૌરભભાઈ, આવાજ આવે છે? ગુડ આફ્ટરનૂન. હા, આવે છે, એકદમ ફાઇન. સૌથી પહેલા તમે જોઈન થયેલા. જી સૌરભભાઈ, મારું નામ વિશાલ દિનેશ શાહ, હાલમાં કરન્ટલી સાઉથ અફ્રિકા રહું છું, હોલિડેઝમાં ઇન્ડિયા આવ્યો છું. અચ્છા, તમે કઈ જગ્યાએ છો જરા ફરી એકવાર રિપીટ કરજો. હાલમાં સાઉથ અફ્રિકા છું, કરન્ટલી ઇન્ડિયા આવેલો છું. ઓકે, હોલિડેઝ માટે. ઓકે, જવાનો હતો પણ અહીંયા લોકડાઉનમાં ફસાઈ ગયો છું, હવે ઓપન થાય એટલે જતા રહીશ. જી જી, ત્યાં પરમેનન્ટ છો? હમણાં 2 વર્ષથી તો ત્યાં જ છું, વિચાર તો એવો જ છે. જી, બરાબર. ઓકે, અમદાવાદ રહેવાનું કે મુંબઈ? ભિવંડી રહેવાનું સાહેબ. ભિવંડી રહેવાનું. ઓકે. અને મારું એજ્યુકેશન તો 12th જ છે, બહુ વધારે કરેલું નથી, પણ 9 વર્ષમાં ફિલ્ડમાં એક્સપિરિયન્સ છે. ઓડિટિંગ અને અને ઓપરેશન્સ ટીમમાં અત્યારે હેડ છું, પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી. ઓકે. અને ઓડિટિંગ તો મેં 9 વર્ષથી ઓડિટિંગ જ કરું છું. ઇમ્પોર્ટ એક્સપોર્ટેશનનું અને અકાઉન્ટ્સમાં છું, અને અત્યારે ઓપરેશન્સ ટીમનો હેડ
સાઉથ આફ્રિકામાં છું, પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી છે, તમે ઓળખતા હશો, હિમાંશુભાઈ કરીને છે ને? હા, મેહુલભાઈ ના સાડુભાઈ, મેહુલભાઈ ના સાડુભાઈ ને. હા હા હા, એજ 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 અંબાસણ માં મેહુલભાઈ, મીનુભાભી, મીનુભાભી ની બેન ના હસબન્ડ હિમાંશુભાઈ આઈ થિંક. હા, એમના ઘરમાં જોડે જ છું. હા, એમના ઘરે પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી માં છે. બરાબર છે, રાઈટ રાઈટ, બરાબર. એ સાઉથ આફ્રિકા છે મને ખ્યાલ છે. હા, બે વર્ષ થયા છે. બરાબર છે. હા, બહુ તો કઈ છે નહીં હોબીઝ. હા, કો કો, અમે આશા રાખીએ કે ધીરુભાઈ ની જેમ પેટ્રોલ ના ડબ્બા માંથી તમે બી આખી ઇન્ડસ્ટ્રી બનાવો પોતાની. તમારા આશીર્વાદ હશે તો સાચું. બહુ પૈસા, ના ના, મારા આશીર્વાદ ક્યાંથી, ભગવાન ના છે. બહુ પૈસા છે, મેં એવું સાંભળ્યું છે, બહુ જ વધારે, અનબિલીવેબલ. હા, પૈસો તો અનબિલીવેબલ છે અને ઇન્ડિયા કરતા વધારે છે. હા, ફિલ્ડ બહુ જોરદાર છે, તમે જે પસંદ કર્યું છે અત્યારે, સો મચ, સો મચ અર્નિંગ. અને ગુડ ગુડ. હોબીઝ તો કઈ એવી ખાસ નહીં, પણ ક્રિકેટ રમવાનો શોખ છે, બીજો તો કઈ નહીં. અને નાનો ભાઈ છે મારા સાથે ત્યાં, અમે બંને ભાઈઓ સાથે જ છીએ. જી, બરાબર. નાનો ભાઈ, નાનો ભાઈ મિકેનિકલ એન્જિનિયર છે. અને એ જ લઈ ગયો મને, એને જ મને ઉપર સપોર્ટ કર્યો, હિમાંશુભાઈ સાથે વાત કરીને લઈ ગયો છે. અને અત્યારે બે વર્ષથી સાથે છું. જી, વાઈફ થી તો એક્સપેક્ટેશન એટલી જ કે ભણેલી નહીં હોય વધારે તો ચાલશે, અને ભણેલી હશે તો ઇટ્સ ઓકે. પણ મારા ફાધર્સ ને અને મારા મારા ફેમિલી ને રિસ્પેક્ટ આપે બહુ તો કઈ નહીં. અને સ્પેશિયલી મારા સાથે ત્યાં આવી જોઈએ, બીજું કઈ. બરાબર, એટલે તમે ત્યાં સેટલ થવાના છો, વિચાર તો છે. જી, બરાબર છે, બરાબર છે. વિશ યુ બેસ્ટ ઓફ લક ફોર ધેટ. થેન્ક યુ, થેન્ક યુ સરોભાઈ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ. જી, કેમ છો? બસ ફાઇન, વેલકમ. યા, થેન્ક યુ. મારું નામ વત્સલ મહેતા છે, હું અત્યારે અમદાવાદમાં રહું છું, અને મારું નેટિવ પ્લેસ છે પ્રોપર મહેસાણા. એન્ડ મેં MSc ઇન મોબાઈલ એપ્લિકેશન કરેલું છે. એન્ડ રાતમાં અત્યારે હું અમદાવાદમાં એઝ અ સોફ્ટવેર ડેવલપર વર્ક કરી રહ્યો છું. બરાબર, તો નવી એપ્લિકેશન બનાવી હોય તો તમે બનાવી આપો એમ ને? હા, બનાવી આપો. સરસ, બહુ સરસ. મોબાઈલ એપ્લિકેશન કોઈ ભી. જી જી, બહુ સરસ, બહુ સરસ. તમારા ફિલ્ડ નું નોલેજ કઈ હોય એનું આગળ શેર કરવું હોય, તમારી પોતાની એક્સપેક્ટેશન હોય? ના, એક્સપેક્ટેશન તો એવું કઈ છે નહીં, બસ ફેમિલી માં બિલીવ કરે, સૌ કુટુંબ એના બસ. અને બાઇક રાઇડ છે મારી હોબીઝ છે, બાઇક રાઇડ છે, ચેસ છે, નવું એક્સપ્લોર કરવું એઝ અ માય ફિલ્ડ વાઇઝ બી છે, જે રીતે કે હું નવું એક્સપ્લોર કરું વધારે મને ગમે છે. જી, બરાબર. બીજી કોઈ એવી એક્સ્ટ્રા એક્ટિવિટી છે તમારી, જે સોશિયલ માં હોય, ક્યાં ઇન્વોલ્વ હોવ તમે? ના, સોશિયલ ક્યાં વર્ક માં હોવ, ધાર્મિક રીતે સંઘ માં, ક્યાં બીજે પણ? ના, એટલે એક્ચ્યુઅલી ફ્રેન્ડ્સ છે, ફ્રેન્ડ્સ અમે લોકો ભેગા થઈને કે રવિવારે ખીચડી ઘર પંકજ સોસાયટીમાં હર્ષિત ને અમે લોકો બધા ભેગા થઈને ઘણી વાર જઈ રહ્યા હોઈએ છીએ, કે જેથી ફ્રેન્ડ્સ બધા ભેગા થઈને, કે જ્યાં ગરીબ લોકો હોય છે એમને ખાવાનું ના મળી રહ્યું હોય, તો એમને લોકો જયમીન ભરત દેશા, 108 સમાજ, અનમ્યુટ કરો. અવાજ આવે છે? હા, એકદમ. સૌરભભાઈ કેમ છો? મારું નામ જયમીન ભરતભાઈ શાહ છે, હું 108 દિશાશ્રી મારી સમાજ લીંજ ગામ થી છું. કયા ગામ થી? લીંજ. લીંજ ગામ. લીંજ, ઓકે ઓકે. અત્યારે હું સુરત રહીએ છીએ. અમે લોકો ફેમિલી માં 4 જણા છે. પપ્પા ડાયમંડ બ્રોકર છે, મમ્મી હાઉસ વાઇફ, અને નાનો ભાઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે. અને મારું ક્વોલિફિકેશન માં બીટેક મિકેનિકલ એન્જિનિયર છે, અને સ્કૂલમાં હું અત્યારે જોબ કરું છું. પ્રાઇવેટ સેક્ટર. બરાબર, બરાબર, ઓકે, બહુ સરસ. બીજું કઈ તમારી એક્સપેક્ટેશન કઈ હોય? એક્સપેક્ટેશન માં મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ, અને ફેમિલી સાથે સારી રીતે રહી શકે, એને સમજી શકે, અન્ડરસ્ટેન્ડિંગ હોય.
ઓકે બરાબર ઓકે બીજું કંઈ કેવું છે ઓકે થેન્ક યુ સો મચ મારું નામ સોહિલ પિનાકીનભાઈ શાહ મમ્મી નું નામ છાયા શાહ અને પપ્પાનું નામ પિનાકીનભાઈ શાહ છે અમે ધીણોજ ગામના છીએ અમે અત્યારે હું ભાયંદરમાં રહું છું અને મારું ક્વોલિફિકેશન છે સીએ અત્યારે ટાટા ક્લાસીસમાં જોબ કરું છું અને મારું હોબીઝ છે ટ્રાવેલિંગ અને પ્લેઇંગ ક્રિકેટ એન્ડ કેરમ ઓકે અને એક્સપેક્ટેશન એ છે કે જે પાર્ટનર હોય એ અન્ડરસ્ટેન્ડિંગ હોય સપોર્ટિવ હોય ઓકે ઓકે સર થેન્ક યુ સો મચ મીરાબેન શાહ 108 સમાજ ચાણસમાં મજામાં જય જીનેન્દ્ર જી ફાઇન બોલો મારું નામ મીરા શાહ છે મારા ડાડનું નામ સિદ્ધાર્થ શાહ છે અને મારા મોમનું નામ મનીષા શાહ છે મારા ડાડ બિઝનેસ રન કરે છે ટ્રાન્સપોર્ટ ફિલ્ડમાં મારા મોમ હાઉસવાઇફ છે મારી એક એલ્ડર સિસ્ટર છે જે અત્યારે મેરિડ છે એઝ પર માય ક્વોલિફિકેશન એમબીએ છે ઇન માર્કેટિંગ ફિલ્ડ ઓકે અને કરન્ટલી હું કોટક બેંક સાથે એઝ એન અસિસ્ટન્ટ મેનેજર કામ કરું છું અને બેસિકલી હોબીઝમાં લાઈક મારું એવું છે કે હું આઈ એમ અ ડાન્સર અ કાઇન્ડ ઓફ ફોર ધ સાલ્સા અને એના સિવાય ટ્રેવેલ કરું લોકો સાથે ઘુલું મેળવું એ લાઈક મને ગમે છે અને એઝ એન એક્સપેક્ટેશન આમ બેસિકલી કઈ અલગ એક્સપેક્ટેશન નથી ખાલી એટલું છે કે જે બી જીવન સાથી આગળ આવે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ જેટલી સારું એટલું વધારે સારું ઓકે બરાબર અમદાવાદ આવવું પડે તો તૈયારી કરી ને ચોક્કસ વાંધો નથી હું ભી વંડી તે જો અમે જી શ્યોર શ્યોર ગુડ ટુ સી ગર્લ્સ આર રેડી ટુ કમ ટુ અમદાવાદ ધેટ્સ નાઇસ ઓલ ઓફ યુ થેન્ક યુ હેલો એવરીવન મારું નામ ઉમંગ શાહ છે હું મલાડમાં રહું છું અને મારું ગામ ખડદા છે મેં બેચલર ઇન ફાઇનાન્શિયલ માર્કેટ કર્યું છે એનએલ કોલેજથી અને હું હમણાં પોતાનું બિઝનેસ કરું છું હું ગ્રેફાઇટ પ્રોડક્ટ્સ ઇમ્પોર્ટ કરું છું અને હું ચેમ્પિયન ગાસ્કેટનો ડીલર છું અને મારા પપ્પાનું નામ હિતેશભાઈ શાહ છે એમની કોપર વાયરની ફેક્ટરી છે અને મારી મધર હાઉસવાઇફ છે અને મારી બેન હમણાં સીએ ફાઇનલ યરમાં છે અને મારી હોબીઝમાં ટ્રાવેલિંગનું બહુ શોખ છે અને ક્રિકેટ રમવાનું પણ બહુ શોખ છે જી બહુ સરસ તમારી બીજી એક્ટિવિટીઝ કોઈ હોય સોશિયલી મુંબઈ છો ને તમે અત્યારે હા હું મલાડ મુંબઈમાં રહું છું જી જી કોઈ બીજી એક્ટિવિટી બીજી તો સોશિયલ એક્ટિવિટી તો અમારે નથી કોઈ જી બરાબર ઓકે ઓકે થેન્ક યુ તમારી કોઈ એક્સપેક્ટેશન એક્સપેક્ટેશન માં છે કે પાર્ટનરની સાથે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ અને ઘર સંભાળી લઈએ એટલું બસ બહુ છે જી ઓકે ઓકે થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ જી સર જય જીનેન્દ્ર ગુડ ઇવનિંગ જય જીનેન્દ્ર ગુડ ઇવનિંગ કેમ છો બસ મજા હું ડોક્ટર આરસી શાહ સુરત ખાતે ફિઝિશિયન છું મારી ડોક્ટર રાજવી શાહ એને સુરત ખાતે એમબીબીએસ કરેલ અને અત્યારે એ સુમંદિત યુનિવર્સિટી બરોડા ખાતે એમએસ ગાયનેક કરી રહી છે અને ભરતનાટ્યમમાં પણ ભરત વિશારદ કરેલું છે મળનારો પાર્ટનર એક અન્ડરસ્ટેન્ડિંગ વાળો હોય અને સાથે પ્રિફરેબલી મેડિકલ ફિલ્ડ નો હોય પોસ્ટ ગ્રેજ્યુએટ સર્જરી
એનેક અથવા ઓર્થોપેડિક ઇક્વિપમેન્ટ હોય અને લગભગ એજ રેન્જ 25-28 ની અંદર હોય તો બંનેનો વ્યવસ્થિત વે નામ એ વિચારે અમે આમાં આશા રાખીએ છીએ. નહીં ચોક્કસ સાહેબ, ચોક્કસ સાહેબ, અને અમારી બી એવી એક્સપેક્ટેશન છે જી કે બધાનું સરસ રીતે થાય. અમારી ડોટરને પણ હજી આગળ એને એમએસ ગાયને કર્યા પછી આગળ કઈ ફેલોશીપ કરવાની એવી ઈચ્છા છે, એટલે એની એક્સપેક્ટેશન એ છે કે જે મને પાર્ટનર મળે એ પોતે પણ આગળ વધે અને મને પણ આગળ લઈ જાય અને આગળ વધવા દે. જી બરાબર છે, બરાબર એ રીતની વાત છે. અત્યારે એકચ્યુઅલી છે સન્ડે ને ગાનેકમાં ત્યાં ઇમરજન્સી છે એટલે ઓનલાઈન ન થઈ શકી, એટલે એનું એટલે વી આર જસ્ટ ટચિંગ જસ્ટ. ડોક્ટર માટે તો ઓલવેઝ એક્સેપ્શન સાહેબ, એમાં સવાલ જ નથી. અત્યારે ડોક્ટર સર બચાવી રહ્યા છે. જી થેન્ક યુ વેરી મચ. જી જી થેન્ક યુ સો મચ, થેન્ક યુ સો મચ સાહેબ, થેન્ક યુ, થેન્ક યુ. નૈશાલી શાહ 108 વિસ્તાર શ્રી મારી સમય. જય જીનેન્દ્ર. મારો વોઇસ ઓડિબલ છે ને? હા ઓડિબલ છે, પણ થોડા ક્લોઝ આવી જજો. મારું નામ નૈશાલી રાજેશકુમાર શાહ છે. મેં વતન લણવા ગામ અને મેં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કર્યું છે, જસ્ટ હમણાં જ ક્લિયર થયું છે. અને મારી મોમ ડ્રોઈંગ ક્લાસીસ લે છે અને શેર માર્કેટ ની ટિપ્સ પણ આપે છે. અને ઓકે બરાબર. મારી મમ્મી નામ સ્મિતાબેન શાહ છે. એમની ટિપ્સ બધી વાંચું છું, શેર માર્કેટ ના ગ્રુપ માં એમની બધી ટિપ્સ વાંચું છું. They all are very helpful to all of us. Yes. અને મારી નાની સિસ છે, એ ડ્રોઈંગ ટીચર નો કોર્સ કર્યો છે જેજે સ્કૂલ ઓફ આર્ટ્સ થી. ઓકે વેરી ગુડ. અને એક્સપેક્ટેશન્સ તો જૈન ડાયટ હોય પ્રેફર, મતલબ જૈન ડાયટ ફોર અને જૈન પ્રિન્સિપલ્સ ફોલો કરતા હોય અને જી જી ધર્મિષ્ઠ હોય. આ તો આપણે આ તો એક્સપેક્ટેશન માં નહીં, આ બેઝિક માં લખી દેવાનું કે મારે જૈન ડાયટ પ્રિફર કરતો જ છોકરો જોઈએ. બરાબર, સ્ટ્રોંગલી આપણે આમાં એક્સેપ્શન આપવાની ક્યાંય જરૂર નથી. સેટ પણ નહીં, એને તો બાધા જ છે એટલે સવાલ જ નથી છૂટ રાખવાની. જી જી બરાબર, બિલકુલ સરસ, બિલકુલ સરસ, આપણા પ્રિન્સિપલ ફોલો કરવાના જ છે. જી બહુ સરસ. બીજું તમારી એક્સપેક્ટેશન પાર્ટનર્સ પાસેથી? ટ્રસ્ટવર્ધી, મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ જે કોમન. જી બધાનું કોમન જ છે મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ તો. પણ જી અત્યારે મુંબઈ છો ને આપ? યા મુંબઈ છે. હા અમદાવાદ આવવું પડશે તો આવશો ને? ના બીકોઝ મોમ અલોન રહે છે મુંબઈ. જી જી બરાબર, હું સમજી શકું છું. હું તો એક જનરલ ટોન માં બધાને જ પૂછું છું અત્યારે, ઇટ્સ ફાઇન. આઈ કેન અન્ડરસ્ટેન્ડ. મારે પણ 3 ડોટર છે એટલે હું પણ એવું જ એક્સપેક્ટ કરીશ, શક્ય હોય ત્યાં સુધી અમદાવાદમાં જ રહે. બરાબર, ઇટ્સ ફાઇન. પણ કેવું છે કે અત્યારના ક્રાઇટેરિયામાં બધામાં એવી સિચ્યુએશન છે કે આપણે ક્યાંક ને ક્યાંક કંઈક થોડું છોડવું પડે એવું છે. અધરવાઇઝ આપણા સમાજમાં ને સમાજમાં કે આપણા જૈનો ને જૈનોની વચ્ચેના રિલેશન ધીમે ધીમે બનતા તૂટી રહ્યા છે. આ એને જોડવા માટેનો જ એક પ્રયત્ન છે અમારા બધા તરફથી કે આપણું જે તમે કહ્યું ને કે જૈન ડાયટ ને આ બધું, હવે જે ભૂલથી આપણે ચોઇસ નું પાત્ર ના મળે અને ક્યાંક એવી જગ્યા પસંદ કરવી પડે તો સૌથી પહેલા મારા હિસાબે જૈન ડાયટ ક્યારે ના છોડાય, મુંબઈ ચોક્કસ છોડાય, હું એવી પ્રેફરન્સ આપું. બરાબર, હા તમને હું હંમેશા એવું કહું કે જૈન ડાયટ ક્યારે દુનિયાના કોઈ પણ ખૂણામાં જઈ શકાય પણ જૈન ડાયટ ક્યારે નહીં છોડે. એટલે આવી ફ્લેક્સિબિલિટી બધી ગર્લ્સ ના માઇન્ડમાં સેટ થાય ને, બસ અમારી એટલી જ અપેક્ષા છે. મારી દીકરી બી રોજ મને કહે છે તો મારે ક્યાંય બહાર જવું પડ્યું તો શું કરશો તમે? એને કહું હું તો જવું પડશે તો જવા દઈશું, બીજું તો શું થાય આની અંદર, રાઈટ? અહીં તો નાની છે બધી, પણ આવી બધી ડિસ્કશન એ લોકોની સાથે અત્યારે પણ થાય છે, રાઈટ? હા અત્યારથી મેચ્યોર થઈ રહ્યા છે. હા બાજુમાં જ બેઠા છે ત્રણે ત્રણ જણા. યુ ઓલ કેન વ્યુ ધે ઓલ આર હિયર. જી થેન્ક યુ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ, થેન્ક યુ. મેં ઓલું
પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે બિઝનેસ મેનેજમેન્ટમાં એનએમઆરએમએસ માંથી. અત્યારે હું પપ્પાનો બિઝનેસ સંભાળું છું, રિયલ ડાયમંડ જ્વેલરીનો બિઝનેસ છે. નાનો ભાઈ છે એ અત્યારે કેનેડા છે અને મોટી બહેનના લગ્ન થઈ ગયા છે. અને હોબીઝમાં ક્રિકેટ રમવું અને બુક રીડિંગ છે. અને એક્સપેક્ટેશન્સ તો ફેમિલીને સાચવી લે બસ ઈ જ છે. જી જી, બહુ સરસ, બહુ સરસ, વેરી ગુડ, ઓકે. અને તમારા બધાનું જેટલા અત્યારે કેન્ડિડેટ આગળ આવી ગયા છે એ બધા પોતાનો બાયોડેટા ગ્રુપમાં શેર કરતા જજો સાથે ને સાથે, કે જેથી બીજા બધા જોઈ શકે. મારી ખાસ રિક્વેસ્ટ છે, ઘણા બધા કેન્ડિડેટના બાયોડેટા અંદર પોસ્ટ નથી થયા હજુ પણ, જેમનો આવી ગયો છે એમને, જેમનું જો બાકી છે, જેમનો વારો આવે એમને સાથે સાથે પોસ્ટ કરવાનું છે. જેમને આવી ગયા છે ખાસ પોતાનો બાયોડેટા અંદર મૂકી દે. ફરી વાર રિમાઇન્ડ કરું છું ઈચ એન્ડ એવરી વન, કારણ કે આ બધા બાયોડેટાની આખી એક પીડીએફ તૈયાર થવાની છે અને પીડીએફ પછી તમને બધાને શેર થશે. એટલે મારી બધાને ખાસ રિક્વેસ્ટ છે કે અંદર બાયોડેટા પોસ્ટ કરવાનું મહેરબાની કરીને નહીં ભૂલતા, પ્લીઝ. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ હર્ષભાઈ. જી બોલો મિલી. હેલો, મારું નામ મિલી છે. અલ્કેશભાઈ, અલ્કેશભાઈ મજામાં? હા બસ એકદમ મજામાં, યાદ છે. બહુ સરસ, બહુ સરસ, ચલો ઇન્ટ્રોડ્યુસ કરો. મારું નામ મિલી છે, બીસીએ કમ્પ્લીટ કર્યું છે અને અત્યારે હું આઈટી ફિલ્ડમાં એઝ અ કન્ટેન્ટ રાઇટર છું અને મારું ફ્રીલેન્સ પણ ચાલુ છે. હોબીમાં મને રીડિંગ ગમે છે, ટ્રાવેલિંગ ગમે છે, ક્રિકેટ રમવું નહીં પણ ક્રિકેટ જોવું ગમે છે. અને બહુ સરસ, 10 તરીકે ક્રિકેટ સારી વસ્તુ છે, ગુડ. અને હું કંદમૂળ ખાતી નથી, સો પ્રેફરન્સ વધારે રહેશે કે સામેવાળો પણ ના ખાતું હોય. ના ના, આને આને બેઝિકમાં લખી દો કન્ફર્મ કે મારે મારે નથી જ ખાવાના અને ખાવા વાળો નથી જોઈતો, બરાબર? શ્યોર, જેન જાય, રાઈટ? That's a very good habit. આપણી આપણી જે સિચ્યુએશન છે, આપણે જે સંસ્કાર છે, સાચવીને જ જવાનું છે. થેન્ક યુ. તમારું બીજું બીજી બીજું કંઈ એક્સપેક્ટેશન જે કંઈ પણ હોય, દરેક છોકરીને, છોકરા માટે ક્યારે એવું નથી કહેવાય તું સપનાની રાજકુમારી, પણ છોકરા છોકરીઓ માટે એવું કહેવાય છે કે એના સપનાનો રાજકુમાર બધાનો હોય, બરાબર? ના ના, એવા કોઈ સપનાનો રાજકુમાર નથી શોધતો. જી, નોર્મલ માણસ જોઈએ જે મને સમજી શકે. જી, બહુ સરસ, બહુ સરસ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ, થેન્ક યુ. બાયોડેટા પોસ્ટ કરી દેજો પ્લીઝ. હા, શ્યોર શ્યોર શ્યોર. ઓકે, અવનિશા. જી, અનમ્યુટ કરજો. હા, ટેકનોલોજી નો યુઝ તો તમે જ કર્યો છે, એકદમ ફર્સ્ટ ક્લાસ સ્ક્રીન પાછળ ગોઠવેલી છે તમારી, આવું બધાને શીખવાડી દીધું હોય તો બહુ સારું થાય. હા, શ્યોર, નેક્સ્ટ ટાઈમ પાક્કું. ના, આપણે નેક્સ્ટ ટાઈમ આવે જ નહીં એવી આશા રાખીએ આના માટે. આ તો બીજાને હેલ્પ કરવા માટે એવી રીતના. શ્યોર શ્યોર, ડેફિનેટલી ડેફિનેટલી, તમે હેલ્પ કરો તો થોડો અમને ભી લાભ મળી. હા, અનિશા. શ્યોર શ્યોર. કંજાવી છું. મારો આર્ટિકલશીપ તો કમ્પ્લીટ થઈ ગયો છે, બટ કન્ટિન્યુ કરું છું ત્યાં જ, પીડી એન્ડ એસોસિયેટ. જી, બાકી અમદાવાદ કે સુરત? ના, હું હમણાં ભિવંડીમાં છું. ભિવંડી, ઓકે ઓકે. અને એક્સપેક્ટેશન તમારી પાર્ટનર પાસેથી? એક્સપેક્ટેશન એસ સચ તો બસ મારી મારી ડિગ્રી કમ્પ્લીટ કરવી છે અને જી કરવાની છે, કે ના ભી કરી છે, મતલબ અગર થઈ ગઈ તો એના પછી મારે બસ કન્ટિન્યુ કરવું છે. જી જી, ચોક્કસ, વી વિશ ફોર ધેટ, રાઈટ? થેન્ક યુ. પાર્ટનર પાર્ટનર માટે અમદાવાદ આવવું પડશે, સુરત આવવું પડશે તો ચાલશે કે ભીમંડી મુંબઈ પ્રિફર બને? ચાલશે ને? ધેટ્સ વેરી ગુડ. ના ના, એવું કાઈ છે નહીં. જી જી, વેરી ગુડ, વેરી ગુડ. વી એક્સપેક્ટ ઓલ ધીસ ફ્રોમ પેરેન્ટ્સ ઓલસો, યસ, ઓર ફોર ઓલ ગર્લ્સ ધીસ શુડ બી ધ બેઝિક થિંગ, કે જેટલું શક્ય હોય એટલી ફ્લેક્સિબિલિટી રાખજો બધા માટે. જી, બીજું કઈ? કઈ છે નહીં, બસ મમ્મી પપ્પા અને ભાઈ છે ઘરમાં.
નાનો ભાઈ થી સીએચ કરી રહ્યો છે, ઇન્ટી ફાઇનલ માં છે. ઓકે બરાબર, થેન્ક યુ. થેન્ક યુ તમને ભી. થેન્ક યુ સો મચ જી. જી વેલકમ ખુશાલીબેન. જી હા જી, થોડો અવાજ ધીમો આવે છે, સંભળાય છે પણ ધીમો આવે છે. હા તમે ઇયરફોન નો યુઝ કરો તો અવાજ પરફેક્ટ આવશે. હા જી, આપો ઇન્ટ્રોડક્શન. તમારું અનમ્યુટ છે, અરે મ્યુટ છે, અનમ્યુટ કરજો નીચે. હા ઓકે, યસ ફાઇન. હાય, હું આર્કિટેક્ટ છું, ખુશાલી શાહ. હું અત્યારે જોબ કરું છું એઝ એન આર્કિટેક્ટ, સુરતમાં રહું છું. અને અત્યારે મારા ફેમિલીમાં ચાર જણ છે, હું, મમ્મી પપ્પા ને મારી નાની સિસ્ટર છે. જી બરાબર. કોઈ એક્સપેક્ટેશન્સ તો એવી નથી કોઈ ખાસ છોકરાઓ પાસેથી. જી. અને હોબીઝમાં ટ્રાવેલિંગ બહુ જ ગમે છે, ફૂડ એક્સપ્લોર કરવું બી બહુ ગમે છે, સ્કેચિંગ નો એ બધો શોખ છે. જી. ફોટોગ્રાફી નો બી શોખ છે મને. સુરતી હોય એટલે ફૂડ એક્સપ્લોર તો કરે જ, એમાં એબ્સોલ્યુટલી છે. જી બરાબર છે. અને હું ચાણસ માં. જી બિલકુલ. બીજું કઈ તમે એક્સપેક્ટ કરતા હોય, તમે ભણ્યા હોય એનાથી વધારે ભણતર જોઈએ કે ભણવાનું છોડી શકો, એડજસ્ટ કરી શકો? ના ના, એવું કશું જ. જી ખાલી ગ્રેજ્યુએટ તો હોવો જ બસ. જી બરાબર, ધેટ ઇઝ એક્સપેક્ટેડ, ધેટ ઇઝ એક્સપેક્ટેડ. યસ, અમદાવાદ આવવું પડે તો પણ તૈયારી, મુંબઈ જવું પડે તો તૈયારી. હા હા. જી જી બરાબર, બસ ફ્લેક્સિબિલિટી બધા જ રાખજો, અમને બહુ આનંદ થશે બધું મહેનત કરવાનો તમારા બધા માટે. શ્યોર. યસ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. હા હા હા. કલગી તનાલી બેન, જનરલીબેન વિડીયો ઓન કરજો. મજામાં? બસ મજામાં છું. બોલો બોલો. થેન્ક યુ, વેલકમ. થેન્ક યુ સેનુ. જી બોલો બોલો. મારું નામ કલગી છે. ઇન્ટ્રોડ્યુસ કરો. મારું નામ કલગી છે અને મેં મારું બેચલર્સ ટાઉન પ્લાનિંગમાં કર્યું છે અને હાલમાં હું ઇન્ટર્નશિપ કરી રહી છું. સાત સપ્તાહનું એનજીઓ છે ત્યાં. મારા ગ્રેજ્યુએશન પછી મેં પ્લાનિંગમાંથી, મતલબ મેં જેમાં ગ્રેજ્યુએશન કર્યું, મેં ઘણી બધી વસ્તુ એક્સપ્લોર કરી. તો એમાં હું બ્રેકિંગ શીખી છું, ટેરો શીખેલી છું અને અત્યારના બી હું ટેરો કાર્ડ રીડિંગ કરું છું. અને મારી એક્સપેક્ટેશન માત્ર એ છે કે ઇક્વલ સમજે અને મારા કરિયરમાં મને સપોર્ટ. તું બીજી ઘણી ઇન્ફોર્મેશન આપવાની ભૂલી ગઈ છે, હું આપી દઉં. કલગી નું ઇન્ટ્રોડક્શન આપી દઉં. કલગી મારી સ્ટુડન્ટ છે અને 108 અમદાવાદ લણવા ગામ ની છે. તારા પપ્પા નું, દાદા નું, બધા નું નામ? મારા પપ્પા નું નામ કમલેશભાઈ શાહ છે, મારા દાદા નું નામ બાબુભાઈ, બાબુલાલ અંબાલાલ શાહ છે, મારી માતા નું નામ નારીબેન શાહ છે અને મારી બેન છે જે અત્યારના 12th સ્ટેન્ડર્ડ માં છે, એનું નામ વીર શાહ છે. હું અમદાવાદ માં રહું છું. ભરતનાટ્યમ અરંગેત્રમ પૂરું કરેલું છે બરાબર, અને શી ઇઝ અ ભરતનાટ્યમ ડાન્સર એઝ વેલ, એના પોતાના શોખ તરીકે. બોલો, પછી આટલું ઇમ્પોર્ટન્ટ વસ્તુ રહી ગઈ કહેવાની? મેં પ્રિપેર બહુ નતું કર્યું, બાયોડેટા માં તો લખ્યું જ હતું પણ પહેલી વાર કરી રહી છું આવી રીતે, એટલે સારું ને, એટલે ઇટ્સ અ ગુડ થિંગ, ગુડ બિગિનિંગ. થેન્ક યુ. બહુ સરસ, બહુ સરસ,
બરાબર અને એમનું ફેમિલી અમદાવાદમાં ઘણી બધી સોશિયલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ છે અને ખાસ કરીને એમના દાદા તો અમારા અમદાવાદમાં બધાનું નાક કહેવાય બાબુભાઈ મંત્રી તરીકે ઉઠાય અને વેરી રિસ્પેક્ટેડ ફેમિલી સો શી બિલોંગ ફ્રોમ અ વેરી ગુડ ફેમિલી અને બધા જ સારા છે પણ એમને ઘણું બધું સોશિયલ એક્ટિવિટીમાં ઇન્વોલ્વ છે એટલે જસ્ટ આઈ વુડ લાઈક ટુ ઇન્ટ્રોડ્યુસ ધેમ થેન્ક યુ કલગી થેન્ક યુ સો મચ થેન્ક યુ સર જી અભિષા 108 સમાજ હેલો હેલો સંભળાય છે પણ વિડિયો આડો અવડો છે તમારો અવાજ સંભળાય છે ઓકે હા બસ હવે ક્લિયર દેખાય અભી મનીષ કુમાર શાહ ડિપ્લોમા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ મહેસાણામાં રહે છે બરોબર છે એક બેન છે અને જોઈન્ટ ફેમિલીમાં રહીએ છીએ જોઈન્ટ ફેમિલી બરાબર બરાબર જી બીજી તમારી એક્સપેક્ટેશન તમારો ફેસ હાફ જ દેખાય છે પૂરો ના હા બસ એમ થોડુંક દૂર રહી યસ હા એક્સપેક્ટેશનમાં મહેસાણા રહેવું પડે જી બરાબર તમારો સન છે હા મારો સન છે મારો સન છે હા તો એમને જરા સ્ક્રીન ઉપર લાવશો તો સારું રહેશે એક જ મિનિટ હા જી ના જોબ ઉપરથી હજી આવ્યો નથી એટલા માટે અચ્છા એવું છે ઇન્ટ્રોડક્શન આપો તમારું એક સેકન્ડ મારું નામ પંક્તિ અનિલ શાહ છે હું પુના રહું છું અત્યારે સોફ્ટવેર એન્જિનિયર છું અને સાઇબેક સોફ્ટવેરમાં એઝ અ સોફ્ટવેર એન્જિનિયર કામ કરું છું જી બરાબર 108 સમાજના છો હા કંત્રાવીના છે ઓકે હા બરાબર તેર પ્રાઇવેટમાં જોબ કરો છો ને હા સાઇબેક સોફ્ટવેર પ્રાઇવેટ લિમિટેડમાં કામ કરું છું તમારું એક્સપેક્ટેશન પુના કા તો મુંબઈ ઓકે બીકોઝ મને જોબ કન્ટિન્યુ કરવું છે એઝ ઇન આઈ નોટ ઇન માય ઓન મતલબ સાઇબેજ માં જેવું જરૂરી નહીં બટ જોબ કન્ટિન્યુ કરવું છે જી અને હું કનમૂળ ખાતી નથી તો પ્રેફરેબલી કનમૂળ ના ખાતા હોય એવા કોઈ ઘરમાં એને બેઝિક સ્ટ્રોંગલી કહી દો કે કંદમૂળ ખાતું ખાવું ખાતે ખાય એવું જોઈતું જ નથી પ્યોર ડાયટ જ જોઈએ હા જે બિલકુલ બી કોન્ફિડન્ટ અબાઉટ ધેટ હા એટલે હું નથી ખાતી એટલે પછી મને થોડું ઓછું ગમે આપણે એ જ વસ્તુનું એક્સપેક્ટેશન કરવાનું છે બધા પાસેથી અને બીજું બધું છોડી શકાય પુનાથી અમદાવાદ પણ આવી શકાય સુરત પણ આવી શકાય પણ કંદમૂળ નહીં છોડવાનું મને પોયમ્સ લખવાનું ગમે છે સો ઓર એલ્સ બ્લોગ પણ લખું છું તો આઈ લાઈક ટુ રાઇટ આર્ટ પણ ગમે છે એટલે પેઇન્ટિંગ ડ્રોઈંગ એ બધું બી થોડું ક્યારેક થાય છે અને સ્વીટ્સ કુક કરવાની વધારે ગમે છે બાકી કુકિંગ તો કરું છું પણ આઈ લાઈક ટુ મેક સ્વીટ ડિશિસ ઓલસો ઓકે ધેટ્સ વેરી નાઇસ ઓફ યુ વેરી ગુડ બહુ સરસ તમારી એક્ટિવિટી પ્રવૃત્તિ અને ઈચ્છા શક્તિ બહુ સ્ટ્રોંગ રાખીને આગળ વધજો અને વી વિશ કે તમને પાર્ટનર મળી જાય ખૂબ ઝડપથી થેન્ક યુ સો મચ થેન્ક યુ યસ અનમ્યુટ કરજો હેલો 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 જી ભાવિની યોગેશા 108 સમાજના છે કરણનગરના બીકોમ ભણી છું અને હમણાં હું અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં જોબ કરું છું ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં જી અને અમે લોકો પણ કંદમૂળ નથી ખાતા સો પ્રિફરેબલ ના કંદમૂળ ખાતા એવા લોકો બટ હવે કાં તો પછી ઘરની બહાર ખાતા હોય ત્યાં સુધીનું બને ત્યાં સુધી ઘરમાં કુક ખાધું પણ નથી ને કુક નથી કર્યું ત્યાં સુધી અમે લોકો હજી સુધી એવી રીતના છે એટલે
અને ધેટ્સ ઈટ ફાઇન ઇટ્સ ફાઇન એવું જ હોવું જોઈએ બરાબર હા એ જ હું નહીં ખાઉં તમારે ખાવું હોય તો એમને ખાવું હોય તો ખાઈ શકે બસ એક્ઝેક્ટલી ધીસ ઇઝ વોટ આઈ હેવ ડન વેન આઈ વોઝ એન્ગેજ વિથ અ ગર્લ રાઈટ ઓકે હું એ જ એક્સપેક્ટેશન થી ચાલું છું Yeah, because I can't keep telling him, no, you don't have to eat. Whatever he wants to eat, let him do. But at least he don't force me to eat. Yes. Yes, absolutely. It should be there. It should be there. Aapne to must ma hovu joiye. Should nahi. Yes. Tame badha preferable shabd kari nakho. Mare bataka kanda khava valo chokro joito nathi. Barabar biju badhu hu chodi shakish atlu nahi chodu. Right? Yes. Yes, absolutely. Absolutely. બરાબર જૈન છે આપણા માટે આટલું બેઝિક તો બધા માટે હોવું જોઈએ હા રાઈટ એબ્સોલ્યુટલી વેરી ગુડ તમારી પર્સનલ ઇન્ટ્રોડક્શન બીકોમ કર્યું છે અકાઉન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં જોબ કરું છું એઝ એન હમણાં ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીમાં છું મેન્યુફેક્ચરિંગ કંપનીમાં અને એની પહેલા આઈ વોઝ લાઈક 5-6 એક્ટિવિટીઝમાં કુકિંગ તો હમણાં લોકડાઉનમાં બહુ સારું એવું ઇમ્પોર્ટન્સ વધી ગયું છે ને એટલે ઈ ઇન્ટરેસ્ટ એવો ઘણો આવડી ગયો છે બધા એટલે આવડતું જ પણ ઇન્ટરેસ્ટ થોડો વધારે વધી ગયો છે એમાં સો લવ ટુ મેક કુકિંગ યસ યસ ધેટ્સ નાઇસ વેરી ગુડ યસ બીજું કઈ તમારી એક્સપેક્ટેશન હોય તો જણાવો ને બસ જે હતું એ કીધું હમણાં કનમૂળનું તો પછી તો બીજું બધું તો પ્લસ માઇનસ હોય જ એનું કઈ વાંધો નથી અમદાવાદ સુરત બધે આવી શકશો એરિયા ફ્લેક્સિબિલિટી થેન્ક યુ મહાવીર ભાઈ શાહ યસ હર્ષ અવાજ નથી આવી રહ્યો અવાજ નથી આવતો હર્ષ અવાજ નથી વોઇસ નથી ગુડ ઇવનિંગ માય સેલ્ફ રાકેશ ભાઈ શાહ હું 180 માં છું માય નેટિવ પ્લેસ ઇઝ ખટા માય બોર્ન ઇઝ 94 એજ્યુકેશનમાં મેં બીસીએ કરેલું છે રાઈટ નાઉ ફૂડ ઓફ સ્પાઇસીસ તો મારો બિઝનેસ છે મેન્યુફેક્ચર એન્ડ હોલસેલ સપ્લાયર મારી પાર્ટનર ભલે ભણતરમાં ઓછી હશે પણ મારા અન્ડરસ્ટેન્ડિંગ અને મારા પેરેન્ટ્સ અને ઘરને તે સંભાળી શકે ટેક કેર કરી શકે એવી મારી એક્સપેક્ટેશન છે જી થેન્ક યુ બરાબર બીજું કઈ તારી પોતાની એક્ટિવિટીમાં હું હાલમાં વિયા સેવામાં આપણે ગુરુ આપણે મહાસાહેબને વિયા કરવાનો ને એમાં વિયા સેવામાં છું અને 10 સંડે જી બરાબર 10 સંડે ગરીબોને ખીચી વિતરણમાં એમ જીવી છે અને ઉત્તરાયણમાં આપણે પક્ષી બચાવવા જીવી છે ઓકે વેરી ગુડ બહુ સરસ થેન્ક યુ કીપ કન્ટિન્યુ યોર સોશિયલ એક્ટિવિટીઝ થેન્ક યુ યસ મેહાબેન ઓકે આઈ એમ મેહા સંગલી ફ્રોમ ભુજ આઈ હેવ કમ્પ્લીટેડ માય પીએચડી ઓકે ટીચર એન્ડ નાઉ આઈ એમ વર્કિંગ એઝ અ વિઝિટિંગ ફેકલ્ટી ઇન કોલેજ ઓકે જી આ બીજી ડિટેલિંગ એક્સપેક્ટેશન્સ તમારી બેટરી ગઈ ફોલોઈંગ જૈન ડાયટ ઓકે અમારે બધા જૈન ડાયટ વાળા છે તમે એની ચિંતા ના કરો 100% અમે એટલે એવું ક્યારેય નથી લગતા કે જૈન ડાયટ સ્પેશિયલી વી ઓલ બેઝિકલી ફોલો જૈન ડાયટ રાઈટ અચ્છા ઓકે હા જી અવિનેશજી સાથે ઘણી બધી વાત થાય છે એટલે તમે તમારી એક્ટિવિટીઝ પણ શેર કરો હેલો હા જી જસ્ટ અ મિનિટ હા તમારું અનમ્યુટ કરી દો તમારું અનમ્યુટ કરી દેજો ઓકે કરી દીધું જી જી હા એટલે એ પોતે કચ્છથી છે અને ત્યાં આગળ પણ આ જ રીતે મેટ્રિમોનિયલનો આખું ગ્રુપ ને બીજી સોશિયલ એક્ટિવિટીમાં એમના ફાધરને બીજી ઘણી જગ્યાએ ઇન્વોલ્વ છે રાઈટ હા જી ઇન્ટ્રોડ્યુસ કરજો ફરીથી કરું
હા જી વાંધો નહીં. ઓકે, આઈ એમ મેહા સંગવી ફ્રોમ ભુજ. રાઈટ નાઉ આઈ એમ એઝ અ લેક્ચરર ઇન કોલેજ એન્ડ આઈ એમ ઓલસો રાઇટિંગ આર્ટિકલ્સ ઇન ન્યૂઝ પેપર મેગેઝિન્સ એન્ડ આઈ હેવ કમ્પ્લીટેડ માય પીએચડી બિફોર 2 યર્સ. ઓકે. And I am also believe in Jainism also, and also writing articles on Jainism also. Okay. General also online and offline, and I have a FB page also. Okay. Vinesh bhai jara mulakat karao jo baju ma baitha hoy to ek var emne rubru jovano avsar mane bahar se. Ha, actually office ma che. No problem, no problem. Koi vaanto nahi, koi vaanto nahi. It's fine. Okay. Okay. Ha, thank you. Thank you so much. So much.